नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बॉक्स एकेडमी पर आप सौनु हार्दिक स्वागत है। गुजरात भर में दोस्तों स्पर्धात्मक परीक्षा क्षेत्र में वर्ल्ड इन बॉक्स एकेडमी और वर्ल्ड इन बॉक्स पब्लिकेशन नाम समग्र गुजरात में जाणीत है। दोस्तों वर्ल्ड इन बॉक्स पब्लिकेशने छेल्ला एक दायका में जे पण अगत्यना कार्यो कर्या छे अने वर्ल्ड इन बॉक्स एकेडमीए 2017 थी 2022 दरमियान 5 वर्ष में जे कई एकेडमिक कार्यो कर्या छे एमना संयुक्त प्रयासों परिणाम स्वरूपे अपनी सामे गुजरात भर में अनेक युवानोनी कारकिर्दी सफल थती जोवा मळी छे। दोस्तों गुजरात भरना अनेक युवानो सरकारी नौकरीनु सपनू साकार करी चूक्या छे अने अनेक परिवारों ने वर्ल्ड इन बॉक्से प्रत्यक्ष के परोक्ष रीते खुशीओ आपी छे। दोस्तों आज आपणे पीएसआई परीक्षा में समग्र गुजरात में खूब सारी रैंक साथ पास थे जे कई उम्मीदवार मित्रों तो वर्ल्ड इन बॉक्स एकेडमी विद्यार्थी साथ आप परिचय मेळवानो छे। दोस्तों आ फील्ड में व्यक्ति जारे पोतानी एक चौक्स कारकिर्दी घड़वा माटे आगळ वधतो होय छे, पोताना जीवननु एक सपनू ने एक सपना ने साकार करवा माटे सफल बनावा माटे थईने आगळ वधतो होय छे, त्यारे आ सफर एकदम सीधी सादी के सरल होती नथी। एमां उम्मेदवारे घणा बधा पड़कारों प्रश्नों परिस्थितिओ परिबळो ए बधानी सामे रोज पोतानो संघर्ष करवो पड़तो होय छे। एक वार सफल थवा माटे थईने व्यक्तिए घणी बधी वखत निष्फळ पण थवुं पड़तुं होय छे, एक वखत सफल थवा माटे थईने व्यक्तिए रोज पोतानी साथे लड़वुं पण पड़तुं होय छे। दोस्तों घणी वार आ फील्डमां विद्यार्थीओने एवुं पण लागे कि भाई क्यारे ज पास थशुं, क्यारे आपणे सफळ थशुं, आपणी आ जे संघर्ष कहानी छे एनो क्यारे अंत आवशे, तो आवी उतावळ पण दोस्तों थई जती होय छे। क्यारेक व्यक्ति पोते एवुं पण मतलब निष्फळता के निराशाना दौर में एवं पण अनुभवतो होय छे कि आपणे शुं छीए, शुं करी रह्या छीए, एक चोक्कस प्रकारनो शून्यावकाश पण व्यक्तिने अनुभवातो होय छे। पण याद रखो दोस्तों जे व्यक्तिओ पोतानी लाइफमां आ प्रकारना डिप्रेशन अथवा आ प्रकारना शून्यावकाशने पचावी जाणे छे, आ प्रकारनी गूंगळामणने सहन करी जाणे छे, ए ज आगळ जईने चोक्कसपणे ऊंચાઈ ઉપર પહોંચતા હોય છે અને સફળ થતા હોય છે। તો આજ આપણે સૌથી પહેલી મુલાકાત છે એ પીએસઆઈ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં આઉટ ઓફ 450 450 માર્ક્સની જે ટોટલ આ પરીક્ષા હતી એમાંથી 366 માર્ક્સ મેળવનારા પ્રથમ ક્રમાંકના ઉમેદવાર શ્રી રાહુલભાઈ ચૌધરી સાથે આપણે મુલાકાત કરવાની છે। વર્લ્ડ ઇન બોક્સ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાહુલભાઈ। આભાર સાહેબ। દોસ્તો રાહુલભાઈએ આજે પરીક્ષાઓની તૈયારી કરી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર શાખા સાથે સંકળાયેલા હતા અને રાહુલભાઈની જે સતત મહેનત એમની છેલ્લા 4-5 વર્ષોની સંઘર્ષભરી જે કહાની છે એનો હું સાક્ષી રહેલો છું દોસ્તો, અને એમણે જે રીતે પોતાનો અથાગ પરિશ્રમ કોવિડ જેવી પરિસ્થિતિ અને એ સિવાય ક્યારેક પરીક્ષાઓ આવે, ડિલે થાય, અમુક પરીક્ષાઓ કેન્સલ થાય એ બધી સ્થિતિઓમાંય તે પોતાનું અડગ મનોબળ જાળવી રાખ્યું અને એટલે જ એમને લેખિત પરીક્ષામાં 400માંથી 318 માર્ક્સ મળ્યા દોસ્તો પીએસઆઈમાં, અને જે ફિઝિકલ ટેસ્ટ હતી એમાં 50માંથી 48 માર્ક્સ મળ્યા અને એમ સાથે 366 માર્ક્સ, આ એક દિગ્ગજ રેકોર્ડ દોસ્તો આપણે ગણી શકીએ। તો આજ આપણે રાહુલભાઈ સાથે એવા પ્રશ્નો ચર્ચામાં લેવાના છે કે જેના જવાબો તૈયારી કરતા દરેક ઉમેદવારને ઉપયોગી સાબિત થશે। દોસ્તો ઘણીવાર શું થતું હોય કે આપણે આપણી પદ્ધતિથી ચાલતા હોઈએ, ક્યારેક એમાં નાનો મોટો ફેરફાર કરવાની જરૂરિયાત પણ જણાતી હોય, અને જો આવા કોઈ વિડીયોથી આપણને કંઈક માર્ગદર્શન મળી જાય તો આજે મારો અને રાહુલભાઈનો બંનેનો પ્રયત્ન એ જ છે કે ગુજરાતના ખૂણે ખૂણે રહીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને જો કોઈ જગ્યાએ તૈયારીમાં પૂરતું ગાઈડન્સ નથી અથવા તૈયારીમાં કોઈ પ્રકારનું બ્લોકેજ આવી ગયું છે તો એ આ વિડીયો આ સંવાદ સાંભળીને એ બ્લોકેજ દૂર થાય અને એ પોતાની તૈયારીને સફળતાની દિશા તરફ લઈ જાય। તો સૌથી પહેલાં તો રાહુલભાઈનો ઓલ ગુજરાતમાં પ્રથમ નંબર છે, એમને પીએસઆઈ પરીક્ષામાં આપણને ખ્યાલ છે કે પીએસઆઈ પરીક્ષામાં એક ફિઝિકલ ટેસ્ટ આવતી હોય છે દોસ્તો જે 50 ગુણની હોય છે, ફિઝિકલ ટેસ્ટ પછી પ્રિલિમ્સ પરીક્ષાનો દ્વારા આવતો હોય છે જે કુલ 100 માર્ક્સની હોય છે, અને પ્રિલિમ પરીક્ષા પછી મુખ્ય પરીક્ષા હોય છે જેમાં 4 પેપર 100-100 ગુણના એટલે કે કુલ 400 પ્રશ્નોની મેઇન્સ હોય છે। તો દોસ્તો આપણે રાહુલભાઈને સૌથી પહેલો સવાલ પૂછીએ, રાહુલભાઈ પીએસઆઈ પરીક્ષામાં જે અલગ અલગ તબક્કાઓ છે તો તેમાં ફિઝિકલ ટેસ્ટ, પ્રિલિમ્સ અને મેઇન્સ છે, તો આપશ્રીને ફિઝિકલ ટેસ્ટમાં કુલ કેટલા ગુણ મળવાપાત્ર બન્યા?
સાહેબ મારે 50 માર્કની દોડ હોય, એમાંથી મને 48 માર્ક મળ્યા. ખૂબ જ સરસ દોસ્તો, એમને ફિઝિકલ ટેસ્ટમાં 50 માર્ક્સની દોડ પૈકી 48 એટલે કે 48 માર્ક્સ મળ્યા. તમારે દોડ છે એ સમયની દૃષ્ટિએ કેટલા સમયમાં પૂર્ણ થયેલી? સાહેબ મારે 20 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરી થઈ. 20 મિનિટ અને 10 સેકન્ડ. જો 10 સેકન્ડ વધી ગઈ, વધી 10 સેકન્ડ ન વધી હોય તો 20 મિનિટ મારે તો 50 માંથી 50 માર્ક્સ આવે. ખૂબ સરસ. તો દોસ્તો, એમણે ફિઝિકલ ટેસ્ટમાં ખૂબ સારું રિઝલ્ટ આપ્યું. ત્યારબાદ પ્રિલિમ્સ પરીક્ષા જે 100 ગુણની હોય છે, તો રાહુલભાઈ 100 ગુણની પ્રિલિમ્સ પરીક્ષામાં આપશ્રી કેટલા માર્ક્સ મેળવ્યા છે? સાહેબ મારે 100 ગુણની પરીક્ષામાં 85 માર્ક આવ્યા. 85 માર્ક્સ. ઓકે. અને મુખ્ય પરીક્ષામાં જે 400 ગુણની પરીક્ષા છે લેખિત, ઓએ મારું પર, એમાં આપને કેટલા માર્ક્સ છે? સાહેબ મારે લેખિત 400 માર્કની આવે છે. 400 માર્કમાંથી મારે 318 મેરિટ બન્યું. 318 માર્ક્સ. અને બંનેનું ફિઝિકલ અને લેખિતનું બંનેનું થઈને મારે 366 ટોટલ થાય. 366 માર્ક્સ. દોસ્તો આ આંકડો સાંભળો તમે, 366 માર્ક્સ આપણને જોવા મળે છે. મતલબ કે ઘણીવાર વિદ્યાર્થીઓ માત્ર પાસ થવાનું વિચારે છે, પણ હું તમને એમ કહું છું કે તમે રેન્ક લાવવાનું વિચારો, તૈયારી કરો છો તો રેન્કર બનવાના એટીટ્યુડ સાથે કરો. તો જેમ રાહુલભાઈને એટલા સારા માર્ક્સ મળ્યા છે, એમ આગામી સમયના રિઝલ્ટમાં તમે પણ એનો રેકોર્ડ બ્રેક કરી શકો. રાહુલભાઈ કોઈ આગામી સમયમાં આપનો રેકોર્ડ બ્રેક કરશે તો તમને કેવું લાગશે? સારું લાગશે, કેમ કે મને પણ એવું લાગશે કે હું આગળ બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરીને હું પણ આગળ બીજો કોઈ રેન્ક લાવું. ઓકે, સરસ સરસ. ચાલો દોસ્તો, આપણે ત્યારબાદ એમના જે માર્ક્સ જોયા પછી આગળના સવાલો તરફ જઈએ. તો રાહુલભાઈ, આપ જણાવો ઉમેદવાર મિત્રોને કે આપે અત્યાર સુધીમાં કઈ કઈ પરીક્ષાઓ આપેલી અને એમાં શું પરિણામો આપના રહેલા? જી હા સાહેબ, મેં ઘણી બધી પરીક્ષાઓ આપી. ગૌણ સેવા દ્વારા લેવાયેલી ક્લાસ 3ની પરીક્ષાઓ અને જીપીએસસી દ્વારા લેવાયેલી ક્લાસ 1-2 પરીક્ષાઓ જે સમયાંતરે લેવાયેલી, એમાં પરીક્ષાઓમાં ગૌણ સેવાઓમાં ક્લાસ 3ની પરીક્ષાઓ જે લેવાય છે એમાં ક્લર્કની, તલાટીની, એ શરૂઆતમાં મેં માર્ગદર્શન વગર કોલેજમાં હતો ત્યારે આપી. આ પરીક્ષાઓ મેં શરૂઆત 2017માં તલાટી અને જુનિયર ક્લાર્કની આવી હતી, અને બાદમાં અત્યારે જે બિન સચિવાલય 2019માં કેન્સલ થયેલી એ અત્યારે લેવાયેલી પરીક્ષા, અને 2020માં સિનિયર ક્લાર્ક લેવલે એમાં મારે 200માંથી 132 માર્ક આવ્યા છે, અને બિન સચિવાલયમાં જે 200માંથી 150 માર્ક આવ્યા છે જેમની સીપીટી પણ લેવાઈ જઈએ, અને સિનિયર ક્લાર્કમાં મારું સિલેક્શન ડીવી લિસ્ટમાં મારું નામ પણ આવ્યું છે. આ ઉપરાંત જીપીએસસી દ્વારા સમયાંતરે લેવાયેલી એમાં શરૂઆતમાં માર્ગદર્શન વગર મેં 2017માં જ્યારે મેં ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યારે તરત જ પ્રાથમિક કસોટી આવી હતી ક્લાસ 1-2ની, એમાં મારે બહુ ઓછા જ માર્ક આવ્યા હતા એટલે હું ઉત્તીર્ણ ન થઈ શક્યો. બાદમાં પીઆઈની પરીક્ષા આવી, એમાં પણ હું ઉત્તીર્ણ ન થઈ ગયો. બાદમાં મેં 2018માં વર્લ્ડ ઇન વર્ક્સમાં જે જીપીએસસીના ક્લાસ ચાલુ કર્યા, જેમાં સળંગ 6 મહિના 7 મહિના મારું માર્ગદર્શન વ્યવસ્થિત સાચી દિશામાં થયું. એ બાદમાં 10મા મહિનામાં ઓક્ટોબરમાં જે ક્લાસ 1-2ની પ્રાથમિક કસોટી આવી, એમાં મારે પ્રાથમિક કસોટી સૌ પ્રથમવાર ઉત્તીર્ણ થયો. બાદમાં સમયાંતરે ક્લાસ 1-2 આવી, પીઆઈ આવી, એસટીઆઈ, ડીવાયએસઓ આવી. એ પ્રાથમિક કસોટી મેં સમયાંતરે પાસ કરેલી છે અને મેઇન્સ પણ આપેલી છે. ઓકે, તો જુઓ મિત્રો, રાહુલભાઈના જવાબ સાંભળીને તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે 2017થી એમણે આ ક્ષેત્રની પરીક્ષાઓ પાસ કરવા માટે મહેનત ચાલુ કરી. એમણે ક્લાસ 3ની તૈયારીઓ પણ કરી અને ક્લાસ 1-2 માટેનો પ્રયત્નો પણ કર્યા. ઘણી બધી પરીક્ષાઓમાં એમણે શરૂઆતના ધોરણે નિષ્ફળતા પ્રાપ્ત કરી. 1-2 પ્રિલિમ્સ, શરૂઆતની એસટીઆઈ, ડીવાયએસઓ પ્રિલિમ્સ, એ બધા મેં નિષ્ફળ ગયા. શરૂઆતની તલાટી, ક્લર્ક, એ બધી પરીક્ષામાં પણ નિષ્ફળ ગયા. પછી એક સારી પ્રોપર વેમાં કામગીરી શરૂ કરે છે, તો 2018થી એમણે ક્લાસ જોઈન કર્યા પછીથી સફળતાઓનો એક આખો દોર ચાલુ થયો. એટલે એકેડેમિક માર્ગદર્શન આ ફિલ્ડમાં અત્યંત આવશ્યક છે, એ વાત પણ એમના જવાબ ઉપરથી સાબિત થાય છે. અને બીજી જે અગત્યની વાત સાબિત થાય છે દોસ્તો, તે કે તમે ધારશો એટલે તરત સફળતા મળી જાય એવું ન પણ બને, તો એ સમયે તમારે અમુક વર્ષો, અમુક સારા એવા સમયને આમાં ઇન્વેસ્ટ પણ કરવો પડે, ત્યારે જઈને તમે ગુજરાત લેવલે આવી દિગ્ગજ સફળતા
પ્રાપ્ત કરી શકો છો. બીજી એક વાત રાહુલભાઈએ એડ કરવી જોઈતી હતી એ છે કે એ પોતે હમણાં જે કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું દોસ્તો એમાં સમગ્ર ગુજરાતમાં એમનો 18મો ક્રમ પણ ખરો. તો આ રીતે એમનો આ જવાબ તમને લોકોને એ અંગેનું માર્ગદર્શન આપશે દોસ્તો કે મહેનત ચાલુ રાખો, આંશિક નિષ્ફળતાઓથી ડરો નહીં, લગાતાર મૂવ ઓન ચાલુ રાખો, તૈયારી તો સફળતા ચોક્કસ મળશે. હવે રાહુલભાઈ કેટલાક સવાલ હું તમને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ અને વતન વિશે પૂછવા માગું છું. વિદ્યાર્થીઓ જાણવા માગે છે કે આપ કયા વતન, કયા જિલ્લા, કયા તાલુકાથી બિલોંગ કરો છો, તો આપનું ગામ, તાલુકો અને જિલ્લા વિશે જણાવો. સાહેબ, મારું ગામ છે ભૂતિયાવાસણા, જે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં, જે જ્યાં રાષ્ટ્રીય ધરોહર રાણકી વાવ આવેલી છે એ પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકો, અને એની અંદર નાનકડું ગામ છે મારું પાટણથી 10 કિલોમીટર દૂર ઉપર ભૂતિયાવાસણા, જેનું ગુજરાતની અસ્મિતામાં પણ નામ છે કે 10મી સદીના અવશેષો ત્યાંથી મળેલા છે, જે ક્યાંક તમને વાંચવા મળશે. બરાબર. કેટલો તમારા ગામની વસ્તી, આબાદી કેટલી હશે? 2000 થી 2500. તો દોસ્તો ગુજરાતમાં એક 2000-2500 આબાદી ધરાવતું એક નાનું એવું ગામ, અને એમાંથી એક છોકરો સમગ્ર ગુજરાતમાં PSIમાં ટોપ કરે છે, મતલબ ફર્સ્ટ રેન્ક લાવે છે. તો આ વાત એ પોતાની અંદર જ એક બહુ મોટી પ્રેરણાદાયી વાત છે. રાહુલભાઈ, આપના પિતાજી અથવા તો આપના જે ફેમિલી છે એ શું વ્યવસાય કરી રહ્યા છે હાલમાં? સાહેબ, મારા પિતાજી એ ખેડૂત છે, એ 10 સુધી ભણ્યા હોય પણ બાદમાં પછી ખેતી સાથે જોડાઈ ગયા, અને અને મારી મમ્મી પણ સાથે એમને સપોર્ટ કરે. અમારે ખેતી થોડી ટૂંકી, ખેતર થોડા ટૂંકા હોવાથી જે ભેંસીઓ અને ગાયો રાખવાથી જે દરરોજનું દૂધ ઉત્પાદન થાય એમાંથી અમારે સારી આવક મળતી હતી, તે એના કારણે મારી મમ્મી અને પપ્પા બંને એમને સતત મહેનત કરી અને મને ભણાવવામાં પૂરતો પ્રયાસ કર્યો એમને. ઓકે. પરિવારમાં અન્ય સદસ્યોમાં કોનો કોનો સમાવેશ થાય રાહુલભાઈ? સાહેબ, મારો મમ્મી અને પપ્પા અને એ મારે એક ભાઈ છે, અમે કુલ 4 સભ્યો છીએ કુટુંબમાં. મારા પપ્પાનું નામ છે ભગવાનભાઈ, મારી મમ્મીનું નામ છે ચોથી બેન, અને મારા ભાઈ જે અત્યારે પ્રાઇવેટમાં, એ ઓછું એમને ભણવાનું મળ્યું એટલે એ પ્રાઇવેટમાં નોકરી કરે છે, હરેશભાઈ. બરાબર. તો જુઓ દોસ્તો, રાહુલભાઈનું ફેમિલી બેકગ્રાઉન્ડ તમે સાંભળ્યું, એક ખેતી કામ કરતું ફેમિલી છે, સાથોસાથ પશુપાલનની પ્રવૃત્તિ કરે છે, માતા પિતા બંને સખત મહેનત કરીને એમને ભણાવે છે, પરિવારની સ્થિતિઓ એટલી સક્ષમ નહોતી કે બંને ભાઈઓ ભણી શકે, એટલે એમના બીજા એક ભાઈ છે એ બહુ નાની ઉંમરથી જ તે પ્રાઇવેટ ફિલ્ડની નાની મોટી કામગીરીમાં જોડાઈ ગયા. પણ આ જ એ પરિવારને રાહુલભાઈએ સમગ્ર ગુજરાતની અંદર ગૌરવ અપાવ્યું છે. હું તમને જ્ઞાની એવી બીજી એક વાત કહું, જ્યારે કોન્સ્ટેબલમાં ઓલ ગુજરાત જ્યારે એમનો 18મો નંબર આવ્યો ત્યારે એમણે એમના ફાધરને આ વાત કીધી કે પપ્પા મારો 18મો નંબર આવ્યો છે, મતલબ જ્યારે એ મને મળવા આવ્યા ત્યારે એમણે એમને આ વાત કીધેલી, ત્યારે એમના પપ્પાએ કીધું કે ભાઈ એ નંબર આવ્યો એ તો બહુ સારી વાત છે, પણ એનો મતલબ મને સમજાવો કે તને નોકરી તો મળશે કે નહીં. એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું આર્થિક રીતે તે સદ્ધર નથી અને શૈક્ષણિક રીતે સદ્ધર નથી. તો દોસ્તો ઘણીવાર તૈયારી કરતા ઉમેદવારો પોતે આ બધા પ્રશ્નોને લઈને નાસીપાસ થતા હોય કે ભાઈ આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું સ્ટ્રોંગ નથી, આપણી પાસે એટલા પૈસા નથી, કે આપણી પાસે પહેલેથી કોઈ આવી સમજ આપનારું વ્યક્તિ નથી. તો દોસ્તો આવા સવાલો જે છે એને સાઈડમાં મૂકો અને સંકલ્પબદ્ધ કામ કરો તો તમે પણ આવી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. ખૂબ 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 આભાર રાહુલભાઈ આ જવાબ બદલ. હવે આ સફળતા મળી એનાથી પરિવાર ઉપર શું, એનું રિએક્શન શું હતું ફેમિલીનું? આ PSIમાં ગુજરાત ટોપ થયું, એનું પહેલું રિએક્શન કેવું આવ્યું? સાહેબ, રિએક્શનમાં તો બહુ, કેમ કે મમ્મી પપ્પા ઉપર પણ ફોન કોલિંગ આવવા માંડ્યા અને ઘરે પણ ઘણા બધા ખબર લેવા આવવા માંડ્યા, જે એટલો અમારું આર્થિક રીતે સદ્ધર ન હોવાથી ગામમાં સમાજમાંથી થોડા છૂટાછવાયા રીતે, એટલે થોડા દૂર અલગા પણ રહેતું. તો હવે બધા સમાજના જે મોટા વડીલો હોય એમનો પણ ફોન આવે અભિનંદન આપવા, અને મારા મમ્મી પપ્પાને પણ કહે કે તમે સારું કર્યું, એને સતત ભણવા માટે પ્રોત્સાહિત કર્યો અને એને પૂરતી તક આપી, એટલે મારા મમ્મી પપ્પા બહુ ખુશ છે. કેમ કે
પાસ તો હું થયો છું, પણ સાથે મને એક અલગ ઓળખ મળી છે, સાથે મારે સમાજમાં પણ સન્માન થયું હે, જે ગૌરવ લેવા જેવી વાત કે મારા મમ્મી પપ્પા માટે, કેમ કે એમનું એટલું બધું સમાજમાં એટલા બધા કોઈ ઓળખ ઓળખાણ નહોતી એમની, તે અત્યારે એક નવી ઓળખ મળી છે એમને. ના, ખૂબ સરસ. મતલબ તમારી આ સફળતાથી માત્ર તમારી જ એક ઓળખ બનતી હોય છે એવું નથી, પણ તમારા પરિવારના દરેક સદસ્યોની દોસ્તો એક ચોક્કસ પ્રકારની ઓળખ બનતી હોય છે. હવે એક એવો સવાલ મારે પૂછવો છે જે જનરલી દરેક તૈયારી કરતા દરેક ઉમેદવારને પોતાની લાઈફમાં તૈયારી દરમિયાન સતતપણે કંઈક ને કંઈક એનો સામનો કરવો પડતો હોય છે. જનરલી છોકરાઓ જ્યારે તૈયારી કરતા હોય ત્યારે એની આસપાસના લોકો એને કંઈક ને કંઈક મેણા ટોણા મારતા રહેતા હોય છે, બરાબર. જ્યારે ખાસ કરીને કોઈ પરીક્ષાના પરિણામ આવ્યા હોય અને એમાં આ કેન્ડિડેટ છે અને જોઈએ એવી સફળતા ન મળી હોય, નિષ્ફળ ગયા હોય, ફેલ થયા હોય, તમને આવા મેણા ટોણા કોઈ મારેલા મિત્રો વતી કે ફેમિલીમાંથી કે કોઈ આસપાસના પાડોશમાંથી કે એવું કોઈ બનાવ બનેલો તમારી સાથે? હા સાહેબ, બનાવેલો. કેમ કે જ્યારે તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય તે તમે નોકરીને લાયક થઈ જાઓ, તો તમે પ્રાઇવેટ જોબ નહીં કરતા, તો શું સગા સંબંધીઓ એવું કહે કે તમારે એટલી બધી આર્થિક પરિસ્થિતિ નહીં તો તમારે પ્રાઇવેટમાં પણ જોડાઈ જવાય, ગમે તેવી રીતે જોબ ચાલુ કરી દેવાય, જે 10-15-20 હજાર રૂપિયાની જે જોબ મળે એ તમારે ચાલુ કરી દેવી જોઈએ. આટલા વર્ષ સુધી તમે તૈયારી કરો એ યોગ્ય નથી તમારા કુટુંબ માટે. એટલે ઘણા બધા કુટુંબજનીઓએ જેને કીધું કે હવે નોકરી લેવી જ જોઈએ, હવે આમાં હવે તમારે સફળતા મળશે કે નહીં મળશે. કેમ કે 2019માં જ્યારે મારે લેખિતમાં સારા માર્ક્સ હતા, પણ રનિંગ ન થયું એટલે મને નોકરી ના મળી. એના કારણે મને કામ અને અમુક જે કુટુંબીજનીઓ દ્વારા થોડું ઘણું સાંભળવા મળ્યું, પણ એને હું સતત એવું રાખતો કે આપણે વધારે મહેનત કરવી જોઈએ. તો દોસ્તો, છેલ્લી કોન્સ્ટેબલ જે એમણે આપી એમાં એમનું રનિંગ ન થઈ શક્યું, અને આ વખતે એમનું રનિંગ તમે જુઓ 50 માંથી 48 માર્ક્સ. દોસ્તો, આને કહેવાય ચેન્જ, આ ઘટનાને કહેવાય બદલો લીધો. ઘણીવાર શું થાય કે આપણે એ બદલો લેવાનું જે આપણું વૃત્તિ હોય એ છોડી દઈએ છીએ. બદલો આપણે માણસોની સાથે નથી લેવાનો, પોતાની નબળાઈઓની સાથે લેવાનો છે. પોતે જે જગ્યાએ નથી આપણે કાર્ય સાબિત કરી શકીએ, ત્યાં આપણે કાર્યને સાબિત કરીને એનો બદલો લેવાનો છે. તો ગુજરાતભરના ઉમેદવારોએ, મતલબ જેનું રનિંગ નથી થઈ શક્યું દોસ્તો આ વખતની કોન્સ્ટેબલ કે પીએસઆઈમાં, એમણે નિરાશ નથી થવાનું. એમનું જીવતું જાગતું ઉદાહરણ રાહુલભાઈ ચૌધરી પોતે જ છે, બરાબર. બીજું કે જ્યારે તમે તૈયારી કરવા નીકળશો દોસ્તો, એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ફેમિલીમાંથી આસપાસના મિત્રો એટલે કે ફ્રેન્ડ સર્કલ, એમાંથી તમને મેણા ટોણા મારનારા લોકોની સંખ્યા વધારે જ મળશે, જે તમને ક્યારેય 1000 રૂપિયાની મદદ નહીં કરે, પણ તમને અનેક પ્રશ્નો પૂછશે. ઘણીવાર વિદ્યાર્થીઓ ફેમિલી ફંક્શનમાં જતા હોય, મોટાભાગે તૈયારી કરતા હોય એટલે ફેમિલી ફંક્શનમાં જવાનું ટાળતા હોય, કારણ કે એને ખ્યાલ છે કે જેવા એ જશે એટલે લોકો એને પહેલાં કારકિર્દી લક્ષી, પગાર લક્ષી, વેવિશાળ કે સગાઈ લગ્ન બાબતના સવાલો વધારે પૂછશે. એટલે જનરલી આ ઉંમરના લોકો જે આ ફિલ્ડમાં છે એ આ બધા ફંક્શન અવોઈડ કરતા હોય. પણ માનો કે તમે જાઓ છો તો આવા બધા પ્રશ્નો આવશે, તમારે માનસિક રીતે આ પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. તો એ આખી બાબત થઈ દોસ્તો. હવે રાહુલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે જણાવ્યું કે ફેમિલીની આર્થિક સ્થિતિઓ એટલી સદ્ધર નહોતી, મુશ્કેલીઓ હતી, બરાબર. અને એના માટે થઈને તમારા એક ભાઈ પ્રાઇવેટ ફિલ્ડમાં જોબ કરે છે, બંને ભાઈ ભણી શકો એવું નથી, તો તમે આ આર્થિક મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કર્યો? મારે શરૂઆતમાં પરીક્ષાની ફી જે એકેડમીની હતી એ ભરી, એન્ડ 6 મહિના ગાંધીનગરમાં રહેવાનો ખર્ચો પણ દર મહિને 6000 જેવો થયો. બાદમાં 2018માં જ્યારે બર્લિન બોક્સ દ્વારા સ્કોલરશિપની જે ટેસ્ટ લેવાની, એમાં જીપીએસસીની ટેસ્ટ બેચ ચાલુ થવાની હતી, એમાં મને સારો રેન્ક મળ્યો, એટલે મારે ફીમાં બહુ નજીવી ફીમાં ક્લાસ કરવાનું સદભાગ્ય મળ્યું, જેથી હું અહીંયા રહીને પ્રિપરેશન કરવાનું મારે નક્કી થયું. પણ ઘરે વાત કરી તો કે એટલું બધું એટલા સમય સુધી 6-7 મહિના ગાંધીનગરમાં રહીને એટલું પોસાય એવું નહોતું, તો હું કરકસર કરી અને ઘરવાળાને સમજાયા કે થોડી વધારે પ્રિપરેશન કરવાથી તમારે ઝડપી નોકરી મળશે અને સારા માર્ક્સથી તમારે ઉત્તીર્ણ થઈ શકશો. એટલે
મેં સતત અહીંયા તૈયારી ચાલુ કરી. ત્યાર સુધીમાં 2019માં બિન સચિવાલયની સચિવાલય પરીક્ષા એ જે લોકસભાની ચૂંટણી ના કારણે બહુ પાછી ગઈ, તે પછી હું 5મા મહિનાથી ઘરે જતો રહ્યો. તો ઘરેથી મેં પ્રિપરેશન ચાલુ રાખી. તો 2019માં જ્યારે બિન સચિવાલયની પરીક્ષા લેવાની, તો એ પરીક્ષામાં મારે સારા માર્કિંગ થતું હતું, છતાં પણ પરીક્ષાના કોઈ પણ કારણોસર રદ થઈ. એ બાદમાં મેં 2020થી મારે જે પીઆઈની પરીક્ષા પ્રાથમિક કસોટી હું પાસ થઈ જતો હતો, એટલે મેં રનિંગ ચાલુ કર્યું. એટલે રનિંગ ગામડે જે હું જે ગ્રાઉન્ડ હતું અમારું ત્યાં ચાલુ કર્યું કે હું પ્રાથમિક કસોટી તો આપણાથી પીઆઈની થઈ જશે પણ આગળનું પ્રોસેસ નહીં થતી. તો પછી મેં જે કોન્સ્ટેબલનો 2019માં હું રનિંગ નહોતો કરી શક્યો, એનો પણ મને પસ્તાવો હતો, એટલે સાથે મેં પ્રિપરેશન કરી. આ સાથે 2020માં પછી કોરોના આવ્યું, અને આ સાથે તો પછી તો તમારે 3-4 વર્ષ થઈ જાય એટલે પછી ઘરનું પ્રેશર વધી જાય છે અને સગા સંબંધીનું પણ પ્રેશર વધી જાય કે તમારે જોબ લઈ લેવી પડે, હવે તો સરકારી નહીં તો પ્રાઇવેટ પણ તમારે જવું જોઈએ. તો હું એકવાર કલોલ પણ આવ્યો હતો, મારે મિકેનિકલની ફિલ્ડ માટે કલોલ જીએમડીસીમાં, પણ ત્યાં મને મારે શું ઘણા સમયથી મારે ટેકનિકલ ફિલ્ડથી હું દૂર રહ્યો હોવાથી મને મને નોકરી ના મળે. પછી હું રસ્તામાં જતો તો મૂકું હજુ વધારે થોડી મહેનત કરીને, થોડો ખર્ચો ઓછો કરીને મહેનત કરું તો મને મળી શકે, કેમ કે પરીક્ષા તો આવવાની છે થોડા સમય પછી કોરોનાના કારણે. તો એના પછી મને વધારે સમય થયો, તો પછી મેં પ્રાઇવેટ મારે જે અમારા સગા સંબંધીને જે એજન્સી હતી, તો એમાં જે ટ્રેક્ટરની એજન્સી મેં હતી, તો અમારે કમ્પ્યુટર વર્ક જૂન 2021ના જૂન જુલાઈ અને ઓગસ્ટ કરવું પડ્યું ત્યાં આગળ. અને પછી મારે સિનિયર ક્લાર્કમાં સારા એવા માર્ક થતા હતા, તો ટાઈપિંગ પણ મેં ચાલુ કર્યું. પણ પછી હું કહું હવે જોબ નહીં કરું તો ચાલશે, પણ થોડો હજુ ખર્ચો વધારે નહોતો ખર્ચ કરવો પડે એવો હતો. તો પછી મેં સાહેબને વાત કરી, નિકુલ સાહેબને, તો સાહેબે મને કન્ટેન્ટ રાઇટર તરીકે વર્લિન બોક્સમાં લીધો. અને પછી મેં પ્રિપરેશન સાથે એક અહીંયા એકેડેમી સાથે જોડાઈ રહ્યો. એ બદલ પછી મને એમાંથી મને અહીંયા ખર્ચો રહી અહીંયા રહીને ખર્ચ જે ખર્ચો હતો એને પહોંચી વળ્યો, તો ઘરેથી મારે પૈસા માંગવાની ઓછી જરૂર પડી. રાઈટ. તો જુઓ દોસ્તો, આ એક એવો ક્વેશ્ચન છે જે તૈયારી કરતા દરેક ભાઈઓ બહેનોને એનો સામનો કરવો પડે છે, આર્થિક પ્રશ્નોનો. પરિવાર એક તબક્કા સુધી તમને મદદ કરે, બરાબર, તમને એક વખત બેચ કરવાના પૈસા આપે, 6-8 મહિના બહાર રહેવાના પૈસા આપે, પણ પછી તમારે જાતે આ બધા ખર્ચાને મેનેજ કરવા પડે. રાહુલભાઈ છે, એમની પરિસ્થિતિઓ મારી નજર સામે હતી, કારણ કે વર્લ્ડિંગ બોક્સ ગાંધીનગરમાં એ 18મા જીપીએસસીની બેચમાં સ્કોલરશીપ ટેસ્ટ લઈ અને એ અને એમના ઘણા બધા મિત્રો પાસ થયેલા, અને એ બધા લોકો આજે અલગ અલગ એક્ઝામ પાસ કરીને સેટ થઈ ચૂકેલા છે એ બધા છોકરાઓ. એમણે મને વચ્ચે આવીને કીધું કે સર, અત્યાર સુધી હું ટ્રેક્ટરની એજન્સીમાં કામ કરતો હતો, પણ હવે મારે એ જોબ કરીશ તો મારી તૈયારી નહીં થાય, તો મને એકેડમીમાં કોઈ ને કોઈ પ્રકારની બેચ મેનેજર તરીકેની તે જોબ આપો. મને ખ્યાલ છે કે આ છોકરાનું પોટેન્શિયલ કે આ કંઈક વધારે પડતું એવું કામ વધારે સારી રીતે કરશે જેની અંદર કન્ટેન્ટનો સમાવેશ થતો હોય. એટલે અમે એને કન્ટેન્ટ રાઇટર તરીકે તે રાહુલભાઈને જોબ આપેલી, અને રાહુલભાઈ કન્ટેન્ટ રાઇટર તરીકે જોબ કરતા ગયા અને પીએસઆઈના અલગ અલગ ફેઝમાંથી પસાર થતા ગયા. તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ, રાહુલ ચૌધરીમાંથી તમારે પ્રેરણા લેવા જેવી ઘણી બધી બાબત છે. દોસ્તો, ગાંધીનગરમાં જ્યારે છોકરાઓ તૈયારી માટે આવતા હોય ત્યારે એવરેજ 6-7 હજાર રૂપિયાનો દર મહિનાનો ખાવા પીવા રહેવાનો ખર્ચો થતો હોય. આ બધા છોકરાઓએ તૈયારી કરી ત્યારે એ 6-7 હજારને કેમ ઘટાડીને 5 હજારની અંદર લાવી શકાય, એવા રસ્તાઓ પણ આ બધા વિદ્યાર્થીઓએ ડેવલપ કર્યા હતા. તો કરકસરની દિશામાં પણ રાહુલભાઈ પાસેથી આપણે પ્રેરણા લેવી જોઈએ. ઓકે, તો આ એક અગત્યનો આર્થિક સવાલ ઉપર આપણે વાત કરી દોસ્તો. હવે આપણે રાહુલભાઈના બેઝિક એજ્યુકેશન વિશે જાણીએ. રાહુલભાઈ, મારો સવાલ તમને એ છે કે તમારું પ્રાથમિક શિક્ષણ કયા સ્થળે સંપન્ન થયેલું, અને એ પ્રાથમિક શાળાનો જે અભ્યાસ હતો એમાં તમારું પરફોર્મન્સ કેવું હતું? સાહેબ, મારું પ્રાથમિક શિક્ષણ એ ગામની સ્કૂલમાં ભૂતિયાવાસના અનુપમ પ્રાથમિક શાળામાં થયેલું.
ત્યાં હું ધોરણ 1 થી 3 સુધી ભણેલો. બાદમાં મારા પાટણમાં આવેલી આદર્શ વિદ્યાલયમાં ધોરણ 4 થી 12 સુધી હું ત્યાં પાટણ આદર્શ વિદ્યાલયમાં ભણ્યો. તો પ્રાથમિક શાળામાં તો મારું એવરેજ 60 થી 70% રિઝલ્ટ રહ્યું છે, અને 10મામાં મારે 59% આવ્યા, જે મને ખૂબ પસ્તાવો થયો. મને એડમિશન પણ નહોતું મળતું 12, 11, 12 સાયન્સમાં. પણ જે મારા ગામના સાહેબ છે અને એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો. મેથ્સ જે અત્યારે મારે બહુ સારા માર્ક આવે, મારે ઓછી મહેનત પણ એનાથી થાય, તો એ સાહેબે મને જે એડમિશન એમ લેવડાયું કે વિદ્યાર્થી બરોબર જ છે, કેમ કે એ લાયક છે, એને સાયન્સમાં રસ છે, અને આ તો કોઈ કારણોસર એને 10મામાં બહુ ઓછા માર્ક આવ્યા. તો એમનો એ રમેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બરાબર દોસ્તો, મતલબ કે ગામડાઓની પ્રાઇમરી સ્કૂલની અંદર એજ્યુકેશન શરૂ કરે છે અને SSC બોર્ડમાં એમને આવે છે માત્ર 59%, મતલબ ફર્સ્ટ ક્લાસ પણ નથી. આ વાત સમગ્ર ગુજરાતના વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે છોકરો ગુજરાતમાં PSI પરીક્ષામાં ટોપ કરે છે એને 10th ની અંદર માત્ર 59% હતા, એટલે કે ફર્સ્ટ ક્લાસ પણ નહોતો. પ્રાઇમરી સ્કૂલમાં ભણતા ત્યારે કોઈ એક્સ્ટ્રા કરિકુલમ એક્ટિવિટી, શિક્ષણ સિવાયની કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા? હા સાહેબ, હું ધોરણ 3માં ખોખોની રમતમાં ભાગ લેલો, પણ મને મારું હું બહુ નાની ઉંમરનો હતો એટલે મને અવેજી તરીકે રાખેલો, એટલે હું પ્રત્યક્ષ રીતે એ રમતમાં ભાગ નહીં લીધેલો. પછી કોઈ નાટક કે એવું કાંઈ ના, પછી કોઈ પ્રવૃત્તિમાં એટલું બધું, કેમ કે મારો સ્વભાવ થોડો એવરેજ હું ટકાવારીમાં હતો અને થોડો શરમાળ સ્વભાવ હતો, તે હું સ્ટેજ જવા ઉપર જવાનો બહુ આમ ટાળતો. પ્રાઇમરી સ્કૂલમાં કોઈ નિબંધો લખ્યા હતા એવું કંઈ યાદ છે? મારું પ્રિય પ્રાણી ગાય એવા કોઈ નિબંધો લખ્યા? કોઈ પ્રસંગ કોઈ અત્યારે યાદ નથી. પ્રાઇમરી સ્કૂલમાં તમને કોઈ એવું પૂછેલું મોટા થઈને શું કરવું છે, એવું આવું કોઈ પણ સ્કૂલની અંદર કે સિવાયમાં કોઈ એવું ક્યારેય સવાલ પૂછેલું? હા સાહેબ, જ્યારે અમે 11-12 સાયન્સમાં આવ્યા ત્યારે શિક્ષક પૂછતા કે તમારે એ વિચારેલું હોવું જોઈએ કે તમારે આગળ જઈને બનવું શું છે. શું શું જવાબ આપ્યો હતો? તો શું સર, મને એટલું બધું માર્ગદર્શન કંઈ આગળ હતું નહીં કે સરકારી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે કે પછી સાયન્સ, પછી કઈ કઈ ફિલ્ડ, એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો કઈ કઈ મિકેનિકલ હોય છે, સિવિલ હોય છે, ઘણી બધી ફિલ્ડ હોય, કમ્પ્યુટર હોય છે, તો એ બધી એમનું માર્ગદર્શન બહુ ઓછું હતું. પછી જે બધા જે રીતે એન્જિનિયરિંગ કે બધી રીતે સારું કે એનાથી તમને એક સારી એવી જોબ પણ મળે છે અને અને ટેકનિકલ ફિલ્ડ જોબ છે, એટલે મને એ વધારે યોગ્ય લાગ્યું, એટલે હું એમ જ યો. એટલે તમે સાહેબોને એમ કીધું હતું હું એન્જિનિયર થાય છું? કોઈ વાંધો નહીં. તમારે HSC એટલે કે 12th માં કેટલા ટકા રિઝલ્ટ છે? 12th માં સર મારે 76 છે, અને સાયન્સની ફિલ્ડમાં 3 જે મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે અને કેમિસ્ટ્રી છે, તો એમાં 80% મારે મેરિટ થતું હતું. તો જો આવું બની શકતું હોય દોસ્તો, ઘણીવાર વાલીઓ વિદ્યાર્થીઓની ઉપર ચડી બેસતા હોય અને ટકાવારી કેમ નથી લાવતા એ મુદ્દા ઉપર વિદ્યાર્થીઓનું પારિવારિક ટોર્ચર થઈ જતું હોય, સામાજિક ટોર્ચર થઈ જતું હોય, તો રાહુલ ચૌધરી એનું ઉદાહરણ છે કે જે વ્યક્તિને 10th માં ફર્સ્ટ ક્લાસ પણ નથી, એ 12th સાયન્સની અંદર જે મેઇન સબ્જેક્ટ છે એમાં ડિસ્ટિંક્શન્સ લેવલના રિઝલ્ટ સુધી પહોંચે છે. તો રાહુલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે તમને સરકારી નોકરી મેળવવા માટેની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળી? સાહેબ, હું જ્યારે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતો, કોલેજ મારું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં હતું, તો છેલ્લા વર્ષમાં એક કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજાણો નહોતો, એટલે કેમ્પસ ઇન્ટરવ્યૂને યોજાવાથી મને પ્રાઇવેટ ફિલ્ડમાં એટલો બધો ન મળ્યો ત્યાં જવાનો મોકો, એટલે પછી જે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું હતું, તો એ સાથે અમારા ગામના અને અમારા સમાજના અમુક પાટણ લાઇબ્રેરીમાં વાંચતા હતા, તો એમાંથી અમુક જે ત્યારે બિનસચિવાલય 2016ની પરીક્ષા યોજાણી હતી અને 2017માં એમનું રિઝલ્ટ આવ્યું હતું, તો એમાં બધા ઉત્તીર્ણ થયા હતા, તો એમને
એ બધું મહેનત 2-3 વર્ષથી મહેનત કરીને એ સફળ થયા હતા. તો એમની પાસેથી માર્ગદર્શન મળ્યું કે સરકારીમાં સમયાંતરે આવે છે, 2-3 વર્ષમાં પરીક્ષાઓ, તો હું પણ આ પરીક્ષાઓ આપીને ઉત્તીર્ણ થઈ જઉં અને એક સારી યોગ્ય નોકરી મળે. ઓકે, જો દોસ્તો એક વાત તમે એ પણ નોટ કરો આ જવાબથી, મોટાભાગના વિદ્યાર્થીઓ તૈયારી કરવા આવે એટલે એને એમ થાય કે હવે યાર આપણે બહુ લેટ તૈયારી ચાલુ કરી. ઘણાને એમ થાય કે સાહેબ અમે તો કોલેજમાં હતા ને ત્યારે આવી કાંઈ ખબર જ નહોતી. તો જુઓ, એ બધા લોકો આ જવાબ ખાસ ધ્યાનથી સાંભળે કે પીએસઆઈ 2022માં જે ટોપર બનનારો વિદ્યાર્થી છે રાહુલ ચૌધરી, એણે પોતાની તૈયારી જીઈસી ભુજ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમણે પોતાના મિત્રો પાસેથી પ્રેરણા લઈ અને ગ્રેજ્યુએશન પછીના સમયમાં એણે તૈયારી શરૂ કરી. રાહુલભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જ્યારે તમને તમારા મિત્રો પાસેથી સરકારી નોકરી અંગેની તૈયારી કરવી જોઈએ એવી પ્રેરણા મળી, તો એ પ્રેરણા બાદ જ્યારે તમે નક્કી કર્યું કે હવે તમારે સરકારી નોકરી લેવી છે, તો સૌથી પહેલું કયું પુસ્તક કે જેના તમે સંપર્કમાં આવ્યા આ તૈયારીના ભાગ સ્વરૂપે? એની પહેલાં સાહેબ મેં પુસ્તકો વાંચ્યા હતા, પણ હું જ્યારે તૈયારી કરવા 2017માં અહીંયા આવ્યો ત્યારે ક્લાસ જોઈન કર્યા જનરલના, અને પછી મને પ્રથમ પુસ્તક આપ્યું જનરલ નોલેજ વર્લ્ડિંગ બોક્સનું. તો એમાં એવી રીતે એમને આયોજન બનાવેલું હતું કે વારંવાર તમે 5 પેજ તમને વાંચવા આપશે અને એનું ટેસ્ટિંગ લેશે. તો મને એવું લાગ્યું કે હું જો વ્યવસ્થિત મહેનત કરીશ તો આ પુસ્તકમાં બધા વિષયો છે, બંધારણ છે, ઇકોનોમિક છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, અને વિજ્ઞાન ટેકનોલોજી અને સાયન્સના જે વિજ્ઞાનના પ્રશ્નો હોય છે, સામાન્ય વિજ્ઞાનના, એ પણ એક જ બુકમાં, જે બધું જે જનરલ નોલેજ પૂછાય છે એ એક જ બુકમાં હતું અને બહુ સરળ ભાષામાં હતું. તો પછી મને અનુકૂળ વધારે આવ્યું અને ટેસ્ટમાં ધીમે ધીમે મને માર્કિંગ પણ વધારે સારું મળવા માંડ્યું છે. ગુડ. જો દોસ્તો તમે કોઈ પણ શહેરમાં હો અને ગમે તે પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો, તમે એક બાબત નોંધી લો કે જો તમારે સફળ થવું જ છે તો તમારે વર્લ્ડિંગ બોક્સની જીકેની બુક અચૂક વાંચવાની છે. કારણ કે એ તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું અને એકદમ સરળ ભાષામાં તૈયાર થયેલું ખૂબ ઉપયોગી પુસ્તક છે. એ પુસ્તક તમને પાયાગત રીતે એટલે મજબૂતી આપશે કે તમે ક્લાસ 3થી લઈને 1 સુધીની પરીક્ષાઓના તમને જવાબો એ પુસ્તકમાંથી મળશે. ઓકે રાહુલભાઈ, વર્લ્ડિંગ બોક્સ એકેડમી જોઈન કરી તમે, બરાબર, તો શરૂઆતના તબક્કે તમારું નોલેજ, તમારો કોન્ફિડન્સ કયા લેવલ ઉપર હતો? શરૂઆતમાં તો બહુ ઓછું હતું, કેમ કે એટલું બધું ટેસ્ટ આપતા તો એટલા બધા માર્ક ના આવતા. તો પછી મેં બીજી ત્રીજી વાર વાંચવાનું ચાલુ કર્યું અને લાઇબ્રેરીમાં જ બેસીને વાંચવાનું ચાલુ કર્યું, અને ઉત્તરોત્તર જે રીડિંગ હતું એ બીજી 2-3 વાર વાંચવાથી, હું ઘરે જઉં પછી એકવાર વાંચું, પછી સવારે ક્લાસ આવું એની કલાક પહેલાં એ પણ એકવાર રિફર કરતો, તો પછી મને ધીમે ધીમે ઉત્તર વધારે માર્ક સુધી પહોંચવાનું. ઓકે, તો રાહુલભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે તૈયારી કરતા ઉમેદવાર મિત્રોને જણાવો કે તમે વર્લ્ડિંગ બોક્સ એકેડમી જોઈન કરી એનાથી તમને શું શું ફાયદાઓ થયા? સાહેબ હું 11-12 અને એન્જિનિયરિંગ કોલેજ, એટલે મારો લગભગ 6 વર્ષનો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને જે જનરલ સાયન્સ છે અને મેથ્સ છે, સ્પર્ધાત્મક કસોટીમાં પૂછાય છે, જે ટ્રેનના દાખલા, પછી કામ અને મહેનતાણાના દાખલા, બંધારણમાં જે આપણા દેશનું ન્યાયિક, ધારકીય અને વહીવટી જે સ્ટ્રક્ચર છે એનાથી મને અવગત, જે પૂરતું માર્ગદર્શન મળ્યું અને પુસ્તકમાં વ્યવસ્થિત રીતે વર્ણન કરેલું હોવાથી મને વધુ એમાં યોગ્ય મતલબ ફાયદો થયો તમને ફાયદો. એમાં હવે જો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષામાં જે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે આવતા હોય છે એ દરેકનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય. કોઈ આર્ટ્સમાંથી આવે છે, કોઈ કોમર્સ ભણીને આવે છે, કોઈ સાયન્સ ભણીને આવે છે. જ્યારે આ ક્ષેત્રમાં દરેક વિષયોને લગતા પ્રશ્નો પૂછાય છે. એટલે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરીને આવેલા છે, જે રાહુલભાઈ એન્જિનિયરિંગ કરેલું છે, એવા વિદ્યાર્થીઓ માટે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ આ બધા નવા વિષયો છે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, હા તમે વ્યાકરણ ને સાહિત્ય ને એવું થોડું ઘણું ભણ્યા હોય હાઈસ્કૂલ લેવલ સુધી, પણ એ છૂટી ગયું હોય અને 6-1 વર્ષ થઈ ગયા હોય.
તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક સારી યોગ્ય એકેડમી જોઈન કરવાથી તમે ઓછા સમયમાં એ બધા જ વિષયોનું તમને પ્રોપર પિન પોઈન્ટ એક્ઝામ ઓરિયન્ટેડ માર્ગદર્શન મળતું હોય અને એનો તમને ચોક્કસ ફાયદો થતો હોય. એટલે કે સમયની દ્રષ્ટિએ એકેડમી જોઈન કરવાથી ફાયદો થાય છે. આ વાત હું તમને અમારી એકેડમીના પ્રમોશનલ મુદ્દા માટે નથી જણાવી રહ્યો, પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ એક બહુ અગત્યની બાબત છે. એ દ્રષ્ટિકોણથી હું તમને આ વાત છે એ જણાવી રહ્યો છું. ઓકે રાહુલભાઈ, વર્લ્ડિંગ બોક્સ એકેડમીની અંદર અભ્યાસ કરાવવાની પદ્ધતિ કેવી છે? વર્લ્ડિંગ બોક્સ એકેડેમીમાં જે હું જનરલના ક્લાસ અને જીપીએસસીના ક્લાસ કર્યા એનો હું પ્રત્યક્ષ રીતે એ અનુભવ્યું છે કે જે ફેકલ્ટી છે જે નિયમિતપણે અને સમગ્ર સિલેબસનું જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે જરૂરી છે એ સિલેબસ વાઇઝ ટુ ધ પોઈન્ટ રીતે મને માર્ગદર્શન મળ્યું છે અને જે એનો વિષયનું જે કન્ટેન્ટ પૂરું થાય છે એના પછી નિયમિતપણે ટેસ્ટ પણ અમારા એકેડેમી દ્વારા લેવાતા હતા. એના કારણે અમારે વિષયમાં વધારે સારી એવી પકડ આવી હતી, કેમ કે જેવું કન્ટેન્ટ પૂરું થાય અથવા જે દિવસે લેક્ચર અમારું જે ટૉપિકનું પૂર્ણ થયું હોય એના બીજા દિવસે એ ટૉપિકનો અમારે ટેસ્ટ હતો. આ ઉપરાંત હું એક રીતે કહી શકું કે ટેસ્ટિંગ માટે જે અમને 2018માં 10મા મહિનામાં જે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા લેવાની એમાં ઘણા બધા એટલે વિધાનોવાળા વાક્યો પૂછવાની શરૂઆત થઈ હતી, જે અલગ રીતે કહેવાય છે, જે અત્યાર સુધી કે પેટર્ન ચેન્જ થઈ ગયા પછી હાર્ડ પરીક્ષા હતી. એમાં જે 2 કલાકનો સમય હતો તો એમાં તમારે પૂરતા બધા ક્વેશ્ચનને તમે યોગ્ય રીતે તમે જવાબ ના આપી શકો અથવા તમને છૂટી જાય, તો એની પહેલાં 2 મહિના પહેલાં અમારા ક્લાસીસમાં એ લેવલના ક્વેશ્ચન ટેસ્ટનું આયોજન થયેલું હતું. એથી અમને ખબર પડી હતી કે જે તમને જે વિષયમાં બંધારણમાં જેટલા જે ટૉપિક આવડે છે એ તમને શરૂઆતમાંથી 1-2 વિધાન વાંચવાથી તમને ખબર પડી જાય કે આ વિષય આ પ્રશ્ન આપણને આવડશે કે નહીં. તો આવડતો હોય તો એને વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો, નહીં તો બીજા ક્વેશ્ચન ઉપર જતું રહેવાનું, જેથી તમારો ટાઈમ પણ બચે. અને આ રીતે આયોજન ટેસ્ટનું આયોજન થયેલું હોવાથી અમને વધારે ખબર પડી અને એકે જે સાહેબનો યોગ્ય માર્ગદર્શન મળ્યું દરેક વિષયમાં એ બદલ અમને વધારે સફળતા મળવાનો. આભાર રાહુલભાઈ. જો મિત્રો, હું ખૂબ ખાતરીપૂર્વક તમને એક વાત જણાવી રહ્યો છું કે વર્લ્ડિંગ બોક્સ એકેડમી પાસે જે ફેકલ્ટી છે એ આ ફિલ્ડની નિષ્ણાત ફેકલ્ટીઓની શ્રેણીમાં આવે છે. દોસ્તો, પરીક્ષાલક્ષી માર્ગદર્શન એ મળે છે. ક્લાસરૂમમાં ક્યારેય દોસ્તો કોઈ ડાયરા પ્રકારની પ્રવૃત્તિ આપણી એકેડમીમાં ક્યારેય થઈ નથી અને એટલે જ આપણે સૌથી વધુ રિઝલ્ટ્સ આપીએ છીએ. દોસ્તો, તમને અત્યારે જે કાંઈ પદ્ધતિથી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે અને તમે જોતા હો છો, એમાં વિધાનવાળા સવાલ ને જોડકાના ક્વેશ્ચન્સ ને આ બધું પૂછાતું હોય છે. આ પ્રકારની પેટર્ન અમે વર્ગ 3ની અંદર વર્ષોથી ચલાવીએ છીએ. ક્લાસ 1-2માં તો ચલાવીએ છીએ, પણ વર્ગ 3માં પણ અમારી ટેસ્ટની પેટર્ન આ રીતની હોય છે. રોજ લેક્ચર્સ, ક્યારેય ક્લાસમાં લેક્ચર્સ મિસ નથી થતા. લેક્ચર બાદ બીજા દિવસે જે કન્ટેન્ટ ચાલ્યો એમાંથી ટેસ્ટ નીકળે. જીકેનો અથવા તો અન્ય જીએસનો જે અમે ટાર્ગેટ આપ્યો હોય તો એની બીજા દિવસે ટેસ્ટ નીકળે. રેગ્યુલર કરંટ અફેર્સની ટેસ્ટ પણ આપણી એકેડમી ઉપર લેવામાં આવતી હોય છે. વિધાનવાળા ક્વેશ્ચન્સ જે અત્યારે પૂછાય છે દોસ્તો, તમે વર્લ્ડિંગ બોક્સ એકેડમીના વિદ્યાર્થીઓને પૂછજો, 7-7 વિધાનવાળા ક્વેશ્ચન્સ પણ અત્યારની ટેસ્ટોમાં તમને જોવા મળે છે. કોન્સ્ટેબલમાં જે 6-6 વિધાનવાળા ક્વેશ્ચન આપણી સામે આવેલા, પણ અમે ઓલરેડી 7-7 વિધાનવાળા ટેસ્ટો પ્રશ્નો પણ ટેસ્ટની અંદર લઈએ છીએ. કારણ કે જો તમે જેટલું એ લેવલ ઉપર કામ કરશો વિદ્યાર્થી તરીકે, તો જ તમે ફાઇનલની અંદર અચિવમેન્ટ સુધી પહોંચી શકશો. નહીંતર એક્ઝામ તો તમે આપશો, પણ તમને એમ થશે, કારણ કે એક્ઝામમાં જે પેપર સેટ કરે છે એ વ્યક્તિ તમારાથી 1-2 સ્ટેપ આગળ જ રહેવાનો છે. એટલે એકેડમીની ભૂમિકા પણ એ જ રહે કે ભાઈ આ વખતે આ ટાઈપનો પ્રશ્ન પૂછાણો, નેક્સ્ટ ટાઈમ કયા ટાઈપના પ્રશ્નો પૂછાશે. દાખલા તરીકે જો 1-2માં છેલ્લી પરીક્ષાઓમાં આપણને જિલ્લાઓની કોરી આકૃતિઓ આપવામાં આવી, બરાબર, અને પૂછો કે આ જિલ્લાઓ કયા છે, એટલે આપણી જવાબ અમદાવાદ ને અમરેલીની બધા જિલ્લાઓ પૂછ્યા હતા. તો આ એક એક સાઇન છે, સમજો, એક સંકેત આપણને મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામમાં આપણને ગુજરાતના કોરા નકશાઓ આપી દેવામાં આવે અને એમાં 4 જગ્યાએ કોઈ આઇકોન ઊભા કરવામાં આવે અને પછી પૂછે કે આ સ્થળની આઈડેન્ટિફિકેશન કરો, બરાબર, નદી દોરવામાં આવે અને એમાં ABCD 4 નગર આપી દેવામાં આવે અને પછી કહે કે આ નદી આ જે નગરોમાંથી પસાર થાય એનું નામ જણાવો, ઓપ્શનમાંથી સાચા ઓપ્શન પસંદ કરો. તો આ બધું
જે તે વિષયની ફેકલ્ટીઓ પાસે વર્લ્ડિંગ બોક્સ મેનેજમેન્ટ આ લેવલે કામ કરાવે છે, અને એટલે જ વર્લ્ડિંગ બોક્સના વિદ્યાર્થીઓને પેપર છે એનાથી સોલ્વ થઈ જાય છે. તો આ એક બેઝિક બાબત હતી દોસ્તો. બીજું નેક્સ્ટ ક્વેશ્ચન મારો રાહુલભાઈ તમને એ છે, બીજી કોઈ બાબત જણાવવા માગો છો તમે આ બાબતમાં? ના સાહેબ, કેમ કે આમાં ટેસ્ટિંગ એ મહત્વનું છે, એટલે ટેસ્ટનું સમયાંતરે, કેમ કે પરીક્ષાઓ હવે વિધાનોવાળો વાક્ય અને અલગ રીતે જે આકૃતિઓ મૂકીને એની એ રીતે એકેડમી પણ પોતાની રીતે ચેન્જીસ કરીને આગળ પડતા ટેસ્ટ પેપરને જે આગળની પરીક્ષાઓમાં એસએસસી લેવલે યુપીએસસીમાં પરીક્ષાઓમાં જે વિધાનોવાળા અને સાચા અને ખોટા વિધાનોવાળા પ્રશ્નો પૂછે, તો એ રીતે એકેડમી પણ સમયાંતરે પોતાના અંદર ચેન્જીસ કરીને ટેસ્ટનું લેવલ વધારે છે, એ બદલ અમને વ્યવસ્થિત માર્ગદર્શન મળ્યું. ગુડ, થેન્ક યુ રાહુલભાઈ. હવે મારો એક જે પ્રશ્ન છે નેક્સ્ટ, એ લગભગ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સમયાંતરે થતો હશે કે રોજ કેટલી કલાક આપણે વાંચવું જોઈએ. જનરલી જ્યારથી તમે એજ્યુકેશનમાં પરીક્ષાની દ્રષ્ટિકોણથી સમજણમાં આવો છો, એટલે કે 10મામાં 11મામાં 12મામાં, ત્યારથી આ સવાલ થાય કે ભાઈ કેટલી કલાક દિવસમાં આપણે વાંચવું જોઈએ. તો મારો આ સેમ ક્વેશ્ચન તમને છે, ગુજરાતભરના વિદ્યાર્થીઓને તમે જણાવો કે તમે દરરોજ કેટલી, મતલબ સરેરાશ કેટલી કલાકોની મહેનત કરતા હતા? સાહેબ, હું શરૂઆતમાં તો બહુ ઓછા કલાક, 3-4 કલાક, 1-2 કલાક, પણ મારા ફ્રેન્ડ બધા જે હતા એ બધા લાઇબ્રેરીમાં સાથે હતા, તો ધીમે ધીમે મારો ટાઈમિંગ પણ વધતું ગયું, 6-7 કલાક આવી રીતે. પણ કોઈક દિવસ એવો આવે, કોઈ પ્રસંગ આવે તો એમાં જવાનું થાય, પણ તો એના કારણે મોબાઈલમાં થોડું ઘણું કન્ટેન્ટ હોય તો એ પણ હું જોઈ લેતો, અને સમયાંતરે પછી અમુક ટાઈમે તમને એવું લાગે કે આખો દિવસ લાઇબ્રેરીમાં બેસવાથી થોડો કંટાળો આવે તો રૂમ પર પછી ત્યાં વિડીયો લેક્ચર હોય તો હું વિડીયો પણ જોતો, તો મને શું અમુક વિષયનું રિવિઝન પણ વિડીયોથી થઈ જતું હતું. રાઈટ, આ રીતે હું પૂરતો સમય જે બેઝિક જરૂરિયાતો છે એના સિવાય, અને કોઈ પ્રસંગ હોય તો એના સિવાય, બાકી બધા સમય વાંચવામાં જ આપતો, અને આવી કોઈ સમય તમને લાઇબ્રેરી બેસવું ના અનુકૂળ લાગે તો આવી રીતે વિડીયો લેક્ચર અથવા કોઈ પણ અમુક ટાઈમે ફ્રીલી થઈને મૂવી પણ જોઈ. ઓકે, મતલબ કે તમે બેઝિક, તમે જે હમણાં જવાબમાં જણાવ્યું કે ભાઈ બેઝિક પ્રવૃત્તિઓ સિવાય મેક્સિમમ સમય અભ્યાસ પાછળ આપતા, એટલે અંદાજે 8-10 કલાક જેવી કામગીરી થઈ જતી હશે. 8-10 કલાક થઈ જાય. ઓકે, શરૂઆતમાં રીડિંગ ઓછી કલાક થતું, પણ જેમ જેમ સમય પસાર થયો અને આસપાસમાં થોડું કોમ્પિટિશન ને બધું વાતાવરણ જોયું, એટલે લાગ્યું કે આટલી કલાકમાં આપણું મેળ નહીં પડે, તો આપણે થોડીક કલાકો વધારે. તો દોસ્તો, શીખવાનું આપણે એ જ છે કે શરૂઆતમાં પહેલા દિવસથી કાંઈ 10 કલાક રીડિંગ નહીં થાય, એટલે ઘણા લોકો એવી બધી ચિંતાઓમાં જીવતા કે પહેલો ભાઈ કે ફલાણી કેન્ડિડેટ છે એ તો આટલી કલાક વાંચે છે અને આપણે 2-3 કલાક જ વાંચીએ છીએ. પણ યાદ રાખો, એમણે તમારાથી અલગ સમયે શરૂ કરેલી છે તૈયારી. તમે બંને એક દિવસે તૈયારી શરૂ નથી કરી, એ તમારી કરતાં એક્સપિરિયન્સ છે, એટલે એની કેપેસિટી ધીમે ધીમે બને છે. તમે પોતાની કેપેસિટીને ધીમે ધીમે આગળ વધારો. હવે મારો એક બીજો અગત્યનો સવાલ છે, મહેનત દરમિયાન કેવા પ્રકારના મિત્રો રહ્યા છે? તમારા એવા મિત્રોના નામ જણાવો જે તમને તૈયારીમાં ઉપયોગી થયા હોય અને એમની સાથે તમને તૈયારી કરવામાં મજા પણ આવી હોય. મારા 2 ફ્રેન્ડ છે, ચૌધરી કિરણ અને ચૌધરી રશ્મિન. આ બંને મારી પ્રિપરેશન સાથે કન્ટિન્યુઅસલી, કેમ કે એ પણ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા છે, તો અમે બહાર જઈએ ચા પીવા કે તો અમુક ટાઈમે કોઈ પ્રશ્ન ના આવડતો તો એનું ડિસ્કશન કરીએ, તો એ સામેથી ઉત્તર આપે. આ સિવાય બીજા મારા જીપીએસસીના ક્લાસમાં હતા ચૌધરી નિશ્ચય, જે અત્યારે એસટીઆઈમાં ભરૂચ જોબ કરે છે. આ ઉપરાંત એક પ્રજાપતિ વિજય પણ, આ બધા અમારે સર્કલ હતું. તો અમે શું બહાર જ્યારે જઈએ તો કોઈ ટોપિક વિશે ના આવડતું હોય અથવા કઈ બુકમાંથી સારું કન્ટેન્ટ આપ્યું હોય, કયો ટોપિક કોકને બીજા કોઈને અઘરો લાગતો, મેથ્સના અમુક પ્રશ્નો અમારા થતા હતો તો મેથ્સનું સોલ્યુશન અમે સાથે બેસીને જ કરતા આવી રીતે. પણ અમે જે રૂમ પર રહ્યા હતા સાહેબ, તો એની અંદર પણ અમે ચાર્ટ લગાવી દીધા હતા, એક બોર્ડ પણ લાવી દીધું હતું, અથવા કોઈને સમજાવવું હોય તો બોર્ડ દ્વારા સમજાવીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. આ રીતે ઉપરથી જે નકશાઓ છે, વિશ્વનો છે, ભારતનો છે, એ પણ નકશાઓ લગાવી દીધા. તે શું તમને ખબર પડી કે કઈ
કયો દેશ ક્યાં આવેલો હોય, પછી ભારતમાં કયું સ્થળ ક્યાં આવેલું હોય, તો તમને શું અમુક ટાઈમે નકશા ઉપરથી પણ પ્રશ્નો પૂછાતા હોય, તો એ રીતે ફ્રેન્ડ સર્કલથી ઘણું બધું ઉપયોગી થયું. રાઈટ. તો જો દોસ્તો, લગભગ તૈયારી કરતા હોય એ દરેકના ટેબલ પર કે એના રૂમ પર નકશાઓ તો આપણને જોવા મળવાના જ છે. તો સારા મિત્રોનો સંગ રાખવો. આ તૈયારીમાં એકલા એકલા સફરમાં આગળ વધશો તો ક્યારેક થાક પણ લાગશે, થોડો કંટાળો પણ આવશે. એટલે ઉપયોગી મિત્રો હોવા જોઈએ, જે તમને 5 સવાલ રોજ શીખવી શકે, તમે એને પૂછો તો એ તમને કંઈક માર્ગદર્શન આપી શકે, અને એ પણ પાછો તમને પૂછે ત્યારે તમારી પાસે જો આવડત હોય અને સમજણ હોય તમારે એને જવાબ દેવો પડે. એવું નહીં કે પહેલાં આવ તારું સારું સારું મટીરિયલ મને આપી દે, બરાબર, હું પાસ થઈ જાઉં, તું ત્યાં ત્યાં પડ્યો રહે, એવી રીતે નહીં. સહયોગ કરશો દોસ્તો, સારા મિત્રો રાખશો તો તમે ચોક્કસપણે પાસ થશો. રાહુલભાઈ જે લોકોના નામ આપ્યા એ બધા જીપીએસસી બેચમાં અમારા વિદ્યાર્થીઓ રહેલા, અને આજ અમને એ વાતનો ગૌરવ છે કે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સારી પોસ્ટ ઉપર જાય. ચૌધરી કિરણ જેનું નામ દીધું, એ ચૌધરી કિરણ છે એ તે 2-3 પરીક્ષા હમણાં પાસ કરી અમણે, અને આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટમાં એનું રિઝલ્ટ આવ્યું, રિસર્ચ ઓફિસરમાં ક્લાસ 2માં એનું ઇન્ટરવ્યુ છે હજી, અને ક્લાસ 1-2ની હમણાં મેન્સ પણ છે. તો આવા બધા મિત્રો એકબીજાના સહયોગથી કપરા સમયમાં એકબીજાનો હાથ પકડીને નીકળી જતા હોય, એટલે મિત્રોનું પણ મહત્વ છે. ઓકે, તો રાહુલભાઈ ત્યાર પછીનો સવાલ મારો એ છે કે તૈયારી દરમિયાન તમને કયા કયા વિષયો પ્રમાણસર અઘરા લાગેલા અને કયા કયા વિષયો તમને પ્રમાણસર સહેલા લાગેલા? સાહેબ, મારે અંગ્રેજી અને બંધારણ એ સબ્જેક્ટ થોડા અઘરા લાગ્યા, અને ગણિત એ મને મારું બેકગ્રાઉન્ડ જ હતું સાયન્સમાં, મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગમાં, તો એ સરળ પડ્યું. પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંનું અલગ ગણિત હોય છે, તો એ મને 1-2 વાર માર્ગદર્શન શિક્ષકો દ્વારા કે આ રીતે પ્રશ્નો પૂછાય છે એ રીતે, તો મને વધારે એમાં માર્કિંગ આવ્યું. જે મારા વીક સબ્જેક્ટ હતા, જે મારા નબળા સબ્જેક્ટ હતા, એ અંગ્રેજી અને બંધારણ સાથે 10મા પછી મારે એટલું બધું નહીં. બરાબર, મતલબ તમારા બેકગ્રાઉન્ડમાં સાયન્સ એન્જિનિયરિંગ છે, એટલે બંધારણ જો વિષય લાંબો સમય આવેલો નહીં. ઓકે, એટલે બંધારણ તમે અહીંયા શરૂઆતમાં તૈયારીમાં બંધારણ વિષયમાં તકલીફ ભોગવી, બંધારણ. ઓકે, તો પછી મેં એનું રીડિંગ વારંવાર કર્યું, અને પછી મને ખબર પડવા માંડી કે ભારતનું જે ન્યાયિક માળખું છે, વહીવટી માળખું છે અને ધારકીય માળખું છે, તે આ બંધારણ મૂળભૂત કાયદા ઉપર જ રચાયેલું છે. બરાબર, તો મને એ વિષયમાં વધારે રુચિ થઈ, અને મેં એ વિષયને વધારે રિયલિસ્ટિક તરીકે જોઈને મારો ફેવરેટ વિષય પણ થઈ ગયો, એટલે મને એમાં માર્કિંગ પણ અત્યારે મારે રિવિઝન પણ કરવું નહીં પડતું હતું. હા, કોઈ નવું સુપ્રીમ કોર્ટના ચુકાદા હોય અને જે નવા બંધારણીય સુધારા થાય એ રિફર એકવાર જોવા પડે, બાકી ફરીથી મૂળભૂત રીતે જોવાનું થતું નહીં, કેમ કે વારંવાર રિવિઝનથી મને વ્યવસ્થિત રીતે સબ્જેક્ટ. અને બીજો એક મારો નબળો સબ્જેક્ટ છે જે અંગ્રેજી, જે મારે 12 સાયન્સમાં પણ બહુ ઓછા માર્ક હતા, જે હું પાસિંગ માર્કથી પણ પાસ થયો હતો, પણ ત્યારે મેં વધારે ફોકસ જે મારા સાયન્સના સબ્જેક્ટ હતા એના ઉપર વધારે આપવાથી ઇંગ્લિશ સબ્જેક્ટ પરીક્ષા સમયે જ વાંચવાનું થયું, એના કારણે બહુ ઓછા માર્ક આવ્યા હતા. પછી મને ખબર પડી કે થોડું વધારે વાંચીશ તો મને માર્ક આવશે. કેટલા માર્ક્સ આવ્યા હતા તમારે 12મા ધોરણમાં અંગ્રેજીમાં? મારે 32 માર્ક આવ્યા છે, એટલે ફૂદડી માર્કથી, એટલે જે પાસિંગ માર્ક મળે એનાથી પાસ થયો. તો પછી મેં એને પછી બીજી પરીક્ષા અમારા આવે 11મા પછી 12મા પરીક્ષા આવે, તો એમાં મેં થોડું વધારે વાંચન કર્યું તો મારે એવરેજ માર્ક આવી ગયા. બાદમાં પછી મારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અંગ્રેજી એ ઘણા બધાનો વિષય વીક હોય છે, તો એ વિષય અમુક પાસિંગ કરતા હોય કે એ વિષયના માર્ક નહીં આવે તો ચાલશે, જેના 10-15 માર્ક કપાય, તો એ વધારે માર્ક કપાય તો આપણે શું, તો એ બધા છોડતા હોય, પણ મેં ન છોડ્યું, મૂકું વધારે ધ્યાન આપીને કહું, જેટલા માર્ક વધારે કવર કરશો તો તમારે પાસ થવાની શક્યતા, પાસ થવાની વધારે શક્યતા હોય. તો મેં એ એનું વ્યાકરણનું જે નિયમો હોય વારંવાર વાંચન કર્યું, અને જે જીપીએસસીમાં જે દરરોજનું કરંટ અફેર પૂછાય એ અંગ્રેજીમાં વાંચ્યું, એડિટોરિયલ એ અંગ્રેજીમાં વાંચ્યા, ઇંગ્લિશ અંગ્રેજી જે ન્યૂઝપેપર આવે એ પણ વાંચે, તો એમાંથી મને જે વર્ડ આવે નવા નવા વર્ડ જે ઉપયોગી વધારે થતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, તો એનાથી મને, હું મોબાઈલમાં ડિક્શનરી પણ રાખતો, એનાથી મને એનો ગુજરાતી અર્થ ખબર પડવા માંડી, અને
મારે એટલું વોકેબમાં એટલું બધું રિવિઝન કરવા ન જવું પડી, જે તમારે કરંટ અફેર સાથે એ પણ જોડાઈ ઇંગ્લિશ, જાય કે બે હા જોડે સબ્જેક્ટ એક બે સાથે તૈયાર સબ્જેક્ટ થાય, એક સાથે અંગ્રેજી થઈ, સારું બને અને કરંટ અફેર્સ એ કરંટ સારું બને. પર્સન. આ પીએસઆઈ પરીક્ષામાં મેઇન્સમાં અંગ્રેજીમાં કેટલા માર્ક્સ છે? સાહેબ મારે 81.25 માર્ક છે ખૂબ અંગ્રેજી. સરસ. તો મિત્રો જુઓ, તૈયારી કરતા વિદ્યાર્થીઓ અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, એટલે અમુક વિષયો વિદ્યાર્થીને સહેલા લાગતા હોય અને અમુક વિષયો અઘરા લાગતા હોય. સમગ્ર ગુજરાતમાં સરેરાશ ગણો ને તો અંગ્રેજી વિષય એક એવો વિષય છે જે દરેક પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે અને વિદ્યાર્થીઓને એમાં તકલીફ પણ વધારે પડતી હોય, કારણ કે પ્રાથમિક ધોરણોમાં પછી હાઈસ્કૂલમાં એના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી પ્રમાણસર નબળું રહ્યું હોય. આ એનું કારણ છે. રાહુલ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ એમને 12મા ધોરણની અંદર અંગ્રેજી વિષયમાં માત્ર 32 માર્ક્સ મળે છે. બરાબર, માર્કશીટમાં અંગ્રેજી વિષયના માર્ક્સ ઉપર ફૂદડીઓ લાગેલી છે અને પીએસઆઈ પરીક્ષામાં 100માંથી 81.25 માર્ક્સ છે. તો આ વસ્તુ માટે તમારે ખંત કરવો પડશે, એટલો ખંત કરવો પડશે કે તમે એમાં ઇમ્પ્રૂવ થાઓ અને અન્ય લોકો કરતાં એમાં આગળ વધો. દોસ્તો, ઇંગ્લિશને અવોઈડ કરીને, એને ઇગ્નોર કરીને તમે ગુજરાતની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ નહીં કરી શકો. હા, એક કોન્સ્ટેબલમાં અંગ્રેજી નથી પૂછાતું અને અમુક કંઈક ફોરેસ્ટની પરીક્ષાઓ એમાં નથી પૂછાતું, બાકી બધી પરીક્ષામાં તલાટીથી લઈ અને ક્લાસ 1 સુધીની તમામ પરીક્ષાઓમાં અંગ્રેજી વિષય આવે છે. ઘણા ખરા હોનહાર વિદ્યાર્થીઓ જીપીએસસીની મોટી મોટી પરીક્ષાઓમાં સારી પોસ્ટ એટલે ચૂકે છે કારણ કે એમનો એક વિષય અંગ્રેજી નબળો હોય, કે ત્યાં ડીવાયએસઓ એસટીઆઈ જેવી પરીક્ષામાં 100 માર્ક્સનું પૂછાતું હોય છે અને 1-2માં 150 માર્ક્સનું પૂછાતું હોય. તો એ બાબત થઈ. ઇતિહાસ અને ભૂગોળ આ વિષયો તમને એકંદરે કેવા લાગેલા? સાહેબ કેમ કે મારે સાયન્સ બેકગ્રાઉન્ડ છે અને એન્જિનિયરિંગ, તો માં એટલો બધો ઇતિહાસ સાથે 10મા પછી હું અજાણ હતો એ સબ્જેક્ટથી, અને ત્યારે પણ મારે એટલા બધા માર્કિંગ ન આવતું. તો પછી અહીંયા તો જેમ ક્રમિક શિક્ષકો દ્વારા ભણાવવા આવે અને વાંચવામાં આવ્યું, એમાં જેમ ક્રમિક ઘટનાઓ આવી તો એનાથી મારા મગજમાં બધી રીતે આખી પેટર્ન, જે રીતે આપણે 2000 વર્ષ પહેલાં કેવી રીતે આપણા ભારત દેશમાં જેવી રીતે કેવા રાજાઓનું શાસન હતું, બરાબર. કેવી કયા વંશનું શાસન હતું, એ રીતે ક્રોનોલોજી બનવાથી મને મગજમાં વ્યવસ્થિત રીતે થઈ ગયું. અત્યારે મને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો વ્યવસ્થિત રીતે જવાબ હું આપી જવાબ શકું. આપી શકું. રાઈટ. તો દોસ્તો, ઇતિહાસ વિષયને સામાન્ય રીતે આપણે ફેક્ટ્સની ફેક્ટરી કહીએ. એમાં સમયને લક્ષી, વર્ષ તારીખો વાળા પ્રશ્નો પૂછાય, સ્થળને લક્ષી પ્રશ્નો પૂછાય અને વ્યક્તિઓને લક્ષી પ્રશ્નો પૂછાય. તો આ બધાને વારંવાર વાંચવાથી એ તમને યાદ રહી જાય. ઇતિહાસમાં ક્રોનોલોજી અને સિક્વન્સનું બહુ મહત્ત્વ છે. આવી જ વસ્તુ જિયોગ્રાફીમાં પણ લાગુ પડે કારણ કે ફેક્ટ્સ એમાં પણ એટલા જ આવે. તો દોસ્તો, કહેવાનો મતલબ એમ કે તૈયારી દરમિયાન તમને અઘરા લાગતા વિષયો માટે અલગથી રણનીતિ બનાવો, બરાબર. સહેલા લાગતા વિષયોનું સમયાંતરે રિવિઝન કરો, તો બંને પ્રકારના સબ્જેક્ટ્સને આપણે હેન્ડલ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન રાહુલભાઈ આપણો એ છે કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં રિવિઝનનું કેટલું મહત્વ છે? સાહેબ રિવિઝન જ મહત્ત્વનું, ઇમ્પોર્ટન્ટ, કેમ કે રિવિઝનથી જ તમે આગળ જઈ શકશો. આમાં વાંચવાનું તો એટલું બધી નવી નવી બજારમાં કેટલી બધી પણ બુકો આવે છે, તમે દરેક નવી બુકો લાઈન કરશો તો તમારે એક આખો રૂમ પણ ભરાઈ જાય એટલી બધી બુકો બજારમાં મળતી હોય. તો તમારે એક જ બુક અને જે ઓછા કન્ટેન્ટમાં વ્યવસ્થિત રીતે તમારા સબ્જેક્ટનું એનાલિસિસ કરેલું હોય તો એ વાંચવાથી તમારા મગજમાં એ રીતે બનતી જાય ઘટનાઓ કે કઈ ઘટના ક્યારે બની છે રાઈટ, અને કેવી પરિસ્થિતિ ત્યારે હતી. બરાબર. તો એક બુક વારંવાર વાંચવાથી તમને એનું શું તમારા વધારે યાદ રહી જશે અને પેલું નવી નવી બુકમાંથી થોડું અલગ ફેક્ટ હશે, કેમ કે આ જે ઇતિહાસ છે એ જે 2000 વર્ષ પહેલાંની ઘટનાઓ બનેલી એ સળંગ ઘટનાઓ એ તમારે વાંચવી, લગભગ રેફરન્સ વાંચો તો તમે ગ્રંથ નિર્માણ બુકો છે, પછી એના સિવાય પણ રેફરન્સ બુકો આવે છે, તો એ બધી બુકો વાંચવાનો તમારે જે 6 મહિનાનો પરીક્ષાનો ગાળો હોય તો તમારે એક કે બે વાર પણ ન પૂર્ણ થાય. એ રીતે જે પબ્લિકેશન દ્વારા જે બહાર પડાયેલી છે સામાન્ય અભ્યાસની બુકો, જનરલ નોલેજની બુકો, એમાં બહુ સંક્ષિપ્તમાં જે રેફરન્સ બુકનો નું માર્ગદર્શન લઈને બનાવેલી છે, તો એ વધારે વાંધ
રિવિઝન રિવિઝન કરવાથી. કરવાથી તમને વધારે વાર આવડશે. હા, તમારી પાસે જો વધારે સમય હોય તો તમે પછી એ રેફરન્સ બુક વાંચી શકો, પણ તમારી પરીક્ષાના સમયે તો એ જે બુક વાંચી છે, જે જે ટૂંકમાં સાર આપ્યો છે, એ બુક વાંચવી જરૂરી. રાઈટ, તમારી રિવિઝનની રણનીતિ કેવી હતી? મતલબ સમયાંતરે કેટલા સમયે વસ્તુઓનું રિવિઝન કરતા? સાહેબ, હું એક્ઝામ ટાઈમ, કેમ કે એક્ઝામ 3-4 મહિને તો આવતી, તો હું ઇતિહાસનું તો ત્યારે 1-2 વાર રિવિઝન કરી હતી. આ ઉપરાંત પણ કોઈ પરીક્ષામાં હું પેપર સોલ્યુશન કરતો હતો, કોઈ ટૉપિકમાં મને કોઈ ગુપ્તનો પ્રશ્ન નહીં આવડ્યો તો હું ગુપ્તકાળનું ફરીથી 1 વાર રિવિઝન કર્યું. આવી રીતે આ ટેસ્ટમાં જેવી રીતે ટેસ્ટ લેવાય છે વારંવાર, તો એ ટેસ્ટમાં કયો ટૉપિકમાં નહીં આવડતો એ ટૉપિકનું ફરીથી વાર રિવિઝન કરવાથી એ ટૉપિક પણ આવડી જાય અને આખા વિષયનું રિવિઝન ના કરવું પડે. મતલબ તમારી રિવિઝનની સ્ટ્રેટજી ટેસ્ટ ઉપર આધારિત હા, હતી ટેસ્ટ ઉપર આધારિત કે ભાઈ ટેસ્ટમાં જે વસ્તુ તમને નથી નથી આવડતી આવડતી તો એ નબળો ભાગ સમજીને એનું તમે એનું રિવિઝન કરો રિવિઝન. છો. ઓકે, તો જો દોસ્તો આ પણ એક અગત્યની પદ્ધતિ શીખવા જેવી છે કે તમે જ્યારે કોઈ વિષયને વાંચો છો એને તૈયાર કરો છો અને તમને જ્યારે એમ લાગે છે કે ભાઈ આપણો આ વિષય તૈયાર થઈ ચૂક્યો, પછી જ્યારે તમે એના ટેસ્ટ આપો ત્યારે તમને એ વિષયની અંદર તમારી જે નબળાઈ જે ચૂક રહેલી છે એ દેખાય અને પછી તમે એ પાછળ પર્ટિક્યુલર એ ટોપિક ઉપર કે મુદ્દાને ફરીથી વાંચો, તો આ પણ એક કારગર બાબત છે. આ ક્ષેત્રમાં તમે એક બાબતને બહુ સ્પષ્ટતાથી નોંધજો કે જો રિવિઝન છે તો જ રિઝલ્ટ છે. અમે અમારી એકેડમીમાં દરેક ક્લાસમાં સેંકડો વખત આ સ્લોગન રિપીટ કરીએ છીએ, રિવિઝન છે તો જ રિઝલ્ટ છે, રિવિઝન નથી તો રિઝલ્ટ નથી. રિવિઝન કરવાથી તમારી એક્યુરેસી વધે છે અને તમારો કોન્ફિડન્સ વધે છે. થેન્ક યુ રાહુલભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ છે કે તમે જ્યારે ક્લાસ જોઈન કરેલા અને ભણતા ત્યારે વર્ગખંડમાં તમે નિયમિત રીતે ટેસ્ટ આપતા અને શું એ ટેસ્ટમાં તમે જે રીતે ધારતા તે મુજબનું રિઝલ્ટ મળતું? હા સાહેબ, હું નિયમિત રીતે ટેસ્ટ આપતો, કેમ કે મારે અહીંયા જ રહીને પ્રિપરેશન કરવાની હતી, જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ ના મળે ત્યાં સુધી. તો હું કોઈ પણ ટેસ્ટ ઓછો ચૂકતો, કોઈ પ્રસંગ આવે એના સિવાય, બાકી નિયમિત ટેસ્ટ આપતો અને અમુક ટૉપિકનું જે આગલા ટેસ્ટમાં ના આવડ્યું એ ફરીથી રિવિઝન કરતો, અને અમુક એવા પ્રશ્નો નવા આવતા તો શું ધારે મુજબ પરિણામ ના મળે. જે બેઠા ક્વેશ્ચન આવે તો તમને આવડે, પણ અમુક ટૉપિકના ચોપડીથી બહારનું પૂછે અથવા થોડું હાર્ડ ક્વેશ્ચન પૂછે તો તમને માર્કિંગ નહીં મળતું, તો એનાથી એ ખબર પડે કે આ ટૉપિકમાં હજુ આપણને નહીં આવડતું, તો એના કારણે એ ઇમ્પ્રૂવ કર્યું. બાકી જે વાંચવા આપેલું છે, જે ધારો કે આપણે એ કોઈ બુકમાંથી વાંચવા, હા, તો એમાંથી તો જેટલા ક્વેશ્ચન આવા જેટલા ક્વેશ્ચન પૂછાય એમાં 1-2 ક્વેશ્ચન છોડીને બાકી બધા ક્વેશ્ચનનું માર્કિંગ મળી જતું, પણ અમુક જે ક્વેશ્ચન બહારથી પૂછાય એનું થોડું ટફ રહેતું, એટલે તો ફરીથી રિવિઝન કરીને. રિવિઝન થતું બરાબર. ઓકે, તમે આજે અત્યારે આ પરીક્ષામાં સફળતા મેળવી અને એ સિવાય ઘણી બધી પરીક્ષાઓ આપી, તો આ બધી તૈયારી દરમિયાન એમાં મોક ટેસ્ટનો શું રોલ રહેલો છે? સાહેબ, મોક ટેસ્ટનો બહુ મોટો ફાળો રહ્યો, કેમ કે એ સમયે 16-17 સબ્જેક્ટનું તમારું રિવિઝન થવું અશક્ય વસ્તુ છે, તો તમને એ મોક ટેસ્ટ વખતે એ ખબર પડે કે કયા ટૉપિકમાં તમારે વધારે નથી આવડતું, બંધારણ છે નહીં આવડતું, ભૂગોળમાં બહુ ઓછા માર્ક આવે છે, બરાબર. ગણિતમાં ઓછા માર્ક આવે, તો જેમાં બહુ ઓછા માર્ક આવે તો એ ટૉપિકને ફરીથી રિવાઇઝ કરો, બીજી વાર 2-3 વાર રિવાઇઝ કરો, તો તમારે એમાં વધુ માર્ક મળે. એટલે જે 5-6 માર્ક જે તમારે પ્રિલિમ માટે રહી જતા હોય, જે રીતે રિઝનિંગ ન ફાવતું હોય, આ વખતે રિઝનિંગ વધારે પૂછે જોઈએ, એ રીતે તમારે કોઈ સબ્જેક્ટ વીક ના રહી જાય, એ તમને મોક ટેસ્ટ વખતે મોક તમને ટેસ્ટ ખબર ઉપર પડે કે કઈ જગ્યાએ તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. રાઈટ. આ PSI પરીક્ષામાં મેઇન્સમાં એમાં અંદાજે કેટલા મોક પેપર્સ ને સોલ્વ કરેલું તમે? સાહેબ, મેં પ્રાથમિક કસોટી માટે 15 મોક ટેસ્ટ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીને આપ્યા, અને બીજા પણ ઓનલાઈન ટેસ્ટ હતા તો એ પણ આપ્યા. રાઈટ. અને મેઇન્સ માટે? મેન્સ માટે સાહેબ 2 મોક ટેસ્ટ થાય, એમાં 4 પેપર આવતા, 4 પેપરના મારે GS પેપરના હું મોક ટેસ્ટ નહોતો આપતો, બાકી 3 પેપરના આપતો, કેમ કે પેલા પ્રાથમિક કસોટીમાં સબ્જેક્ટના બધા વિષયો કવર થઈ જતા હતા, તો મારથી ફરીથી એ વિષયમાં ધ્યાન ઓછું આપવાની જરૂર છે, કેમ કે જે માર્કિંગ છે એ લેંગ્વેજ અને કાયદામાં વધારે ખેંચવાનો, તો એના મોક ટેસ્ટ આપતો, અને એવા 2 મેં મોક ટેસ્ટ આપ્યા હતા, એટલે બે દરેક રાઉન્ડ આપે હતા. 2 રાઉન્ડ આપે, એટલે રાઈટ. 3 2 6 6 પેપર, 6 પેપર મેઇન્સમાં આપ્યા હતા. આપ્યા હતા. ઓકે, તો જો દોસ્તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોક ટેસ્ટનું અને નિયમિત જે રેગ્યુલર ટોપિક વાઇઝ ટેસ્ટ હોય એનું ખૂબ મહત્વ હોય. ટેસ્ટ વગર
તમને એ વસ્તુનો ખ્યાલ નહીં આવે કે તમે કયા વિષયોમાં નબળા છો, કયા ટોપિકમાં નબળા છો. બરાબર, ટેસ્ટ આપવાથી તમારી જે ચૂક છે, જે ખામીઓ છે, જે કંઈ તૈયારીની નાની મોટી કચાશ છે, એને આપણે દૂર કરવાનો એક આપણને ચાન્સ મળતો હોય. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમે જે પરીક્ષા આપવા જાઓ છો, ખાસ કરીને એમસીક્યુ વાળી પરીક્ષાઓ, બરાબર, એ તમે ચોક્કસ સમયમાં બેસીને જ્યારે સોલ્વ કરશો ને, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કલાકમાં તમારાથી કેટલા પ્રશ્ન સોલ્વ થાય છે. જો આ તલાટી જેવી પરીક્ષા હમણાં આવવાની છે, કલાકમાં 100 પ્રશ્નો તમારે સોલ્વ કરવાનો, ઓએમઆરમાં 60 મિનિટમાં જ 100 પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો ઘણી બધી વખત શું થાય કે મોક ટેસ્ટની પ્રેક્ટિસના અભાવે કેન્ડિડેટ્સ ઓએમઆર ઉપર બધા સવાલો ઇન ટાઈમ ફિલઅપ પણ બરોબર રીતે કરતો નથી હોતો. તમે આ વખતે કોઈ પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે એક પ્રયોગ કરજો, 10 મોક ટેસ્ટ એના આપજો. એ જે તે પર્ટિક્યુલર એક્ઝામની જે પેટર્ન છે એ પેટર્નના જ તે અને સમયબદ્ધ રીતે જ તે. માનો કે કલાકનો સમય હોય તો 1 જ કલાક લેજો, 2 કલાકનો સમય હોય તો 2 કલાક લેજો, અને 3 કલાકનો સમય હોય તો 3 કલાક લેજો. 10 પેપરમાં તમારે જે સરેરાશ માર્ક્સ આવે છે અને જે તમારી તમારી સામે ખામીઓ આવે છે એને જો તમે સોલ્વ કરો છો, તો ફાઇનલ જે એક્ઝામ છે એમાં સરેરાશ જે માર્ક્સ આવ્યા છે એનાથી તમારા 10 માર્ક્સનું ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો મોક ટેસ્ટની ભૂમિકાને આપણે આ ફિલ્ડમાં નકારી ન શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન રાહુલભાઈ, આપણી જે પીએસઆઈ પરીક્ષા છે એને રિલેટેડ આપણે છે. રનિંગમાં તમે સારી એવી મહેનત કરી, આ વખતે 48 માર્ક્સ તમે લઈ આવ્યા વર્લ્ડ ઇન બોક્સનું, રનિંગના કાર્યક્રમમાં પણ તમે ભાગ લીધેલો, તો તમારી રનિંગની રણનીતિ કેવી રહેલી? સાહેબ, મારે રનિંગની રણનીતિ, કેમ કે મારે 2019માં જે કોન્સ્ટેબલની પરીક્ષા આપી એમાં રનિંગમાં હું મારે 26.5 મિનિટ થઈ ગઈ, એટલે 1.5 મિનિટથી હું ફેલ થયો હતો. એટલે મને લાગ્યું કે મારે વધારે મહેનત કરવાની જરૂર છે આમાં. તો 2020થી મેં જે પીઆઈની પણ હું પ્રાથમિક કસોટી પાસ કરી શકતો હતો, પણ મારે રનિંગ ન થતું હોવાથી 2019ની મેં જે પીઆઈની હતી એ હું મેન્સ લખવા બેસી ન શક્યો, માત્ર રનિંગના કારણે. તો મારે વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી રનિંગમાં. તો એના માટે મેં 2020થી શરૂઆત કરી રનિંગની, અને ધીમે ધીમે મારી શરૂઆતમાં મેં 2 કે 3 રાઉન્ડ જ, જે 400 મીટરનો રાઉન્ડ હોય, 2 કે 3 મીટર, એટલે 1-3 રાઉન્ડ, હા, 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર દોડી શકતો હતો. પછી ધીમે ધીમે મેં એટલું સતત રનિંગ રાખ્યું, એવું અઠવાડિયાનો કાર્યક્રમ, અઠવાડિયામાં 1 દિવસ રજા લેતો, અને પછી એવી રીતે 2-3 અઠવાડિયે જીવ, એમાં પછી 2 રાઉન્ડ વધારે, વારાફરતી આવી રીતે 2-2 રાઉન્ડ વધારીને હું છેક 12 રાઉન્ડ સુધી પહોંચ્યો. એ સતત રાઉન્ડ રાખવાથી પછી મેં વચ્ચે શું કોરોનાના કારણે મારે થોડું રિલેક્સ 2-3 મહિના આવ્યો, પછી ફરીથી પાછું મેં 4 રાઉન્ડથી શરૂઆત કરીને મેં પણ થોડા સમયમાં કવર કરી નાખ્યું. 1 મહિનામાં મારે ફરીથી 12 રાઉન્ડ થઈ ગયો. તો પછી મેં સતત 12 રાઉન્ડ હું દોડતો, અને અમુક ટાઈમે થોડું લોંગ રનિંગ 10 કિલોમીટરનું રનિંગ પણ કરતો. અને મને એવું લાગ્યું કે મારે થોડું હજુ વજન ઘટી જાય તો મારે જે પગ ઉપર જે વધારે ભાર આવે એ થોડો ઓછો થાય. તો એના કારણે મેં જે ખાવામાં જે ઘી છે, જે તેલવાળું, એ વધારે ન, અને બહારનો ખોરાક પણ બંધ કરવાનો છે. તો બહારનો નાસ્તો નહીં, પણ ઘરનું વ્યવસ્થિત ખાવાનું, અને દૂધ અને જે ચરબી, ઓછી ચરબીવાળો ખોરાક ખાવાથી વધારે બેનિફિટ થયું. એટલે એના કારણે મારું વજન થોડું ઘટ્યું અને મારે રનિંગ પણ ઇમ્પ્રૂવ વધારે થયું. રાઈટ, આ રનિંગ વખતે કેટલું વજન હતું તમારું? મારું લગભગ 56 કિલો, 56 કિલોગ્રામ આસપાસ. ઓકે, તો જો દોસ્તો કે એમને રનિંગમાં બહુ મોટો પ્રશ્ન હતો, લાસ્ટ કોન્સ્ટેબલ એના લીધે ચૂકાઈ ગઈ, પીઆઈમાં પણ રનિંગ ન થઈ શકવાના લીધે એને આગળના રાઉન્ડ સુધી પ્રવેશી નહોતા શકતા, અને ધીમે ધીમે એ વ્યક્તિ એ લેવલ ઉપર ઇમ્પ્રુવમેન્ટ કરે છે કે 50માંથી આપણને 48 માર્ક્સ એ લાવે છે, જોવા મળે છે. તમે અંદાજે સતત રનિંગની કેટલા મહિનાની પ્રેક્ટિસ તમે કરેલી આ પીએસઆઈ પરીક્ષા પહેલાં? મારી 15-16 મહિનાની મહેનત હશે. 15-16 મહિનાની મહેનતથી દોસ્તો આ રિઝલ્ટ આવે છે. એમના પ્લાન બનાવવાથી કે મોબાઈલમાં સિંઘમના ફોટા મૂકી દેવાથી પીએસઆઈ કે કોન્સ્ટેબલ નથી થવાતું. એના માટે ગ્રાઉન્ડ ઉપર જઈ અને એ ધૂળની અંદર લોહી ટીપા, પરસેવાના ટીપા પાડવા પડે ત્યારે આપણે એ લેવલ સુધી પહોંચીએ છીએ. તો એ બાબતે ખૂબ અભિનંદન. દિવસમાં તમે 1 જ વખત રનિંગ કરતા કે 2 વખત રનિંગ કરતા? જી હા સાહેબ, હું દિવસમાં 1 જ વાર રનિંગ કરતો. જે 5 કિલોમીટર હોય તો 1 જ ટાઈમે, એવું નહીં કે વચ્ચે સ્ટોપ થઈને ફરીથી રનિંગ.
સળંગ 12 રાઉન્ડ રનિંગ કરતો. આવી રીતે 3-4 દિવસ થાય તો પછી એક દિવસ હું રેસ્ટ પણ લેતો હું. ઓકે, સરસ. તો તમારી રનિંગની જે સ્ટ્રેટજી હતી એ ખૂબ સફળ સ્ટ્રેટજી આપણે ગણી શકીએ. પ્રિલિમ પરીક્ષામાં 100 માર્ક્સની જે ટેસ્ટ હતી એમાં આપણે કેટલા માર્ક્સ તમે મેળવ્યા છે? સાહેબ, મારે 100 માર્કમાંથી 85 માર્ક આવ્યા. 85 માર્ક્સ. ઓકે, અને એના માટે તમે કયા કયા પુસ્તકોને વધારે પ્રાધાન્ય આપ્યું? મારું જે રિઝનિંગ હતું એ જે મેં જે વખતે જીપીએસસીની બેચમાં સાહેબ દ્વારા પૂરતું માર્ગદર્શન આપવાથી મારે વ્યવસ્થિત થઈ ગયું હતું, તો મારે રિવિઝન કરવાનો સમય જ નહોતો અને એટલું બધું લાગતું નહોતું કે પૂછાય. અને જે પ્રશ્નો પૂછાતા હતા, દિશાના પ્રશ્નો પૂછાતા હતા, તો એ પ્રશ્નો એકદમ ઈચી હતા અને મને ફાવતા હતા એવા હતા. તો મેં છેલ્લા 2 વર્ષથી રિઝનનું રિવિઝન નહોતું કર્યું, પણ મને શું જે તે ટાઈમે જે રીતે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તે એ રીતે મેં વ્યવસ્થિત ટેસ્ટ આપીને મેં એના એના તરફી પૂરતું એટેન્શન આપીને વધુ રીતે પાકું કરી દીધી. એના કારણે મારે રિવિઝન કરવાની જરૂર નથી પડી, તો મને સરળ રીતે આવડી ગયું હતું. આ ઉપરાંત જે સામાન્ય અભ્યાસનું જે રિવિઝન છે એ મેં 2-3 વાર કર્યું, એટલે જે એના ક્વેશ્ચન હતા એ જે હું વ્યવસ્થિત રીતે એટેમ્પ કરી શક્યો. આ ઉપરાંત જે ભૂગોળનો છે એ પણ સામાન્ય અભ્યાસમાંથી અને કરંટ અફેર વાંચી. રાઈટ. તો જુઓ દોસ્તો, પ્રિલિમ્સ પરીક્ષા માટે વર્લ્ડિંગ બોક્સ એકેડમીની અથવા વર્લ્ડિંગ બોક્સ પબ્લિકેશનની 2 પુસ્તકો, જે મેં અગાઉ પણ યુટ્યુબ લેક્ચરમાં ઘણી બધી વખત કીધેલી વાત છે, એક છે સામાન્ય જ્ઞાન જીકે અને બીજી પુસ્તક છે સામાન્ય અભ્યાસ. આ બંનેના સારી રીતના અભ્યાસથી તમારી એક પણ પ્રિલિમ છે એ તમે ચૂકશો નહીં, એ વાતની તમે લોકો ખાતરી રાખજો. પીએસઆઈ મુખ્ય પરીક્ષામાં જે 4 વિષયો હોય છે એમાં એક વિષય ગુજરાતી હોય, એક અંગ્રેજી, એક કાયદો અને એક જીએસ હોય છે. બરાબર, જીએસ એટલે સામાન્ય અભ્યાસ સહિતનું સામાન્ય જ્ઞાન. ગુજરાતીમાં મુખ્ય પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા તમારે? સાહેબ, મારે ગુજરાતીમાં 72.5 માર્ક્સ છે. 72.5 માર્ક્સ. ઓકે, એના માટેનું માર્ગદર્શન કેવી રીતે મેળવ્યું ગુજરાતીનું? જે મને ક્લાસમાં નોટ ભણાવ્યું હતું, જે રીતે માર્ગદર્શન કર્યું હતું એ રીતે વ્યાકરણ કવર કરનો છે, તો અને જે અમુક જે ટિપ્પણી જે પાઠ્યપુસ્તકની પાછળ આવે એના કારણે જે એ પણ શબ્દભંડોળ એના કારણે વધ્યું હતું થોડું. અને જે પાછળની જે પરીક્ષાઓમાં પૂછે છે કયા ટોપિકમાં વધારે પૂછાય છે, તો એ જે છંદ છે અલંકાર વધારે પૂછાય છે, જોડણી વિશે વધારે વાર પૂછાય, તો એના નિયમો વારંવાર કરવાથી મેં વધારે કવર કર્યું. મતલબ કે પૂછાયેલા પ્રશ્નો જે છે એનું વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરી, તમને ખ્યાલ આવી ગયો કે કયા ટોપિકમાંથી આપણે વધારે પ્રશ્નો પૂછાય છે. જોડણીમાં વધુ પૂછાતું, અલંકાર વધુ પૂછાતું, તો એ ટોપિક ઉપર થોડો વધારે સમય આપ્યો અને વધારે વાર રિવિઝન કર્યું. ઓકે, અંગ્રેજીમાં પણ આપણે વાત કરી. કાયદા માટે આપણે કેવી પદ્ધતિ અપનાવી હતી? સાહેબ, કાયદા માટે કાયદામાં જે કલમ મુજબ જે જોગવાઈ હોય એ મુજબ મેં પ્રયત્ન કર્યો હતો. અને જે અમુક શું મારે ત્યારે ક્લાસીસ કરવામાં થોડો સમય જતો હતો, તે પછી મેં વિડીયો લેક્ચર જે એકેડેમી દ્વારા આપી હતી એપ્લિકેશન, તો એની અંદરથી વિડીયો હું શું ઝડપી રિવિઝન કરી શકતો હતો. અને કોન્સ્ટેબલ્સ વખતે મેં કાયદો જે 3 સબ્જેક્ટ મેજર એક્ટ છે એ વધુ વાર રિવિઝન કરીને એના ઉપર વાંચન કર્યું હતું. તો એના પછી મારે ખાલી એના પ્રશ્નો જોવા છે, જે વન લાઇનર પ્રશ્નો વારંવાર કરવાથી કાયદામાં કેવા કેવા પ્રશ્નો બની શકે છે, કેમ કાયદો એક નાનો સબ્જેક્ટ છે તો એમાં તમે વધારે વાર માર્કિંગ કરી શકો છો, જેવી એના કમ્પેરિઝનમાં ગુજરાતી અંગ્રેજી અને જીએસ કરતાં કાયદામાં વધારે માર્ક ખેંચી શકો છો, કેમ કે કન્ટેન્ટ ઓછું છે અને સાથે તમને આ એનું માર્કિંગ પણ વધારે છે. 100 માર્કનું બંધારણનું 20-25 માર્કનું ગણી દઈએ તો એના સિવાય પણ 70-75 માર્કનું કાયદામાંથી પૂછાય. અને એમાંય મેજર એક્ટ જે સીઆરપીસી, આઈપીસી અને એવિડન્સ, એ 3 મેજર એક્ટમાં વધારે રિવિઝન કરવાથી અને પેલા બધા જે માઇનર એક્ટ છે એ એક્ટમાં જે જોગવાઈ છે જે કઈ કલમમાં, આ વખતે અમારે કલમ મુજબ જોગવાઈની વધારે પૂછાઈ ગયું, તો મેં એ મુજબ પ્રિપરેશન કરી હતી. આ ઉપરાંત જે અમારે જે બધા પીએસઆઈની પ્રિપરેશન કરતા એ બધા ફ્રેન્ડ્સ અમે સાથે ચા ઉપર તો અમુક વાર કોઈ પણ કલમ પૂછી નકે કે આ કલમમાં કઈ જોગવાઈ છે એવી રીતે, તો આપણે ના આવડતી હોય તો આપણે ત્યાં તરત જઈને બુકમાં જોઈ નાખતા. બરાબર. ઓકે, તમે ગુજરાતના વિદ્યાર્થીઓને કાયદા માટે
કોનું માર્ગદર્શન સજેસ્ટ કરશો? કાયદામાં ઘણી બધી એવી જોગવાઈઓ અટપટી હોય, જોગવાઈ એક કલમની બીજી જોગવાઈમાં ઇન્ટરલિંક હોય છે, તો આ જોગવાઈને વ્યવસ્થિત રીતે આ જે હાર્દિક સાહેબ છે એમનું વધારે યોગદાન રહ્યું, કેમ કે માઇનોર એક્ટમાં પણ એકદમ સરળ રીતે એમને લગભગ 5.5 કલાકનો વિડીયો હતો, તો એ હું વારંવાર રિવિઝન કરીને એ જો હું બુક દ્વારા જો તો મને થોડો વધારે સમય લાગ્યો, પણ આનું મેં વારંવાર રિવિઝન કર્યું. 5 કલાકમાં એમને જે અંદર મુખ્ય જોગવાઈઓ હતી, જે અંદર સમિતિઓ હતી, એના કોઈ જે બોર્ડ બનતા હોય, પછી અમુક જોગવાઈ જે પ્રતિબંધ હોય, અને અમુક જે દંડ થતી હોય, અને દંડમાં કેટલો દંડ, કઈ કયા ગુના બદલ થાય છે, તો એ બદલ એ એમને વ્યવસ્થિત રીતે અલગ અલગ પાર્ટમાં સમજાયું હતું, તો સરળ રહ્યું. આ ઉપરાંત જે મેજર એક્ટ છે, મેજરમાં સીઆરપીસી એક્ટમાં જે ઘણી બધી અમુક પોલીસની પ્રક્રિયા હોય છે, અમુક ધારાકીય પ્રક્રિયા હોય, એ એમને અલગ ચાર્ટ દ્વારા સમજાવ્યું હતું. ધારો કે એફઆઈઆર, પહેલાં ગુનો બને પછી એફઆઈઆર થાય, એફઆઈઆર થયા પછી જે ગુનેગાર હોય એને કેટલા સમયમાં રજૂ કરવો, એના પછી એને જો દીવાને દીવાની કોર્ટમાં પ્રક્રિયા હોય અથવા ફોજદારી કોર્ટની પ્રક્રિયા હોય તો કેવી રીતે અલગ અલગ એની કાયદામાં જોગવાઈ છે, એનું વ્યવસ્થિત સ્ટ્રક્ચર મુજબ ભણાવ્યું હતું. એટલે તમારે વ્યવસ્થિત રીતે સમજણ ઓછા સમયમાં વધારે પરીક્ષાલક્ષી કામ, પરીક્ષાલક્ષી વધારે કામ. ઓકે, તો દોસ્તો એક બાબત ખાસ એ તમારે ધ્યાનમાં રાખવાની કે જો પરીક્ષાની અંદર કેવા એંગલમાં પ્રશ્નો પૂછાય છે એને બરાબર સમજો. એટલે એના માટે થઈને તમે પૂછાયેલા પ્રશ્નોને બધાનો અભ્યાસ કરો. ઘણીવાર શું થાય કે આપણે આખો વિષય પહેલેથી છેલ્લે સુધી ગોખી નાખવાનો પ્રયત્ન કરીએ, એવું જરૂરી નથી હોતું. તમારે પરીક્ષામાં માર્ક્સ લાવવાના છે, માર્ક્સ લાવવા માટે એ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ કે કયા ટાઈપના પ્રશ્નો મને પૂછાય, કયા ટોપિકમાંથી મને પ્રશ્નો પૂછાય, તો ઓછા સમયમાં સારી રીતે તમે એ વિષયને હેન્ડલ કરી શકો. તમારે અહીંયા કોઈ પીએચડી નથી કરવાનું કે કોઈ એક્સપર્ટ ફેકલ્ટી બનવાનું નથી, તમારે પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી આગળ વધી અને સફળતાને સિક્યોર કરવાની છે. તો આ એમની મેઇન્સ એક્ઝામ છે એને રિલેટેડ ક્વેશ્ચન હતા. હવે બહુ એક બે પ્રશ્નો મારા બાકી છે તમને પૂછવાના. એક સવાલ છે જે ઘણા બધા કેન્ડિડેટ્સને ઉપયોગી સાબિત થશે કે જો સફળતા મળ્યા પછી તો તમારી આસપાસની દુનિયા બદલાઈ જાય, તમારા વિચારોમાં બદલાવ આવે, એમાંય પરિવર્તન આપણને જોવા મળે, પણ સફળતા પહેલાંની જે તમારી સંઘર્ષની સ્થિતિ હોય એમાં જ્યારે જ્યારે તમે નાસી પાસ થયા હો, નિષ્ફળતા મળી હોય, તો નિષ્ફળતાની સ્થિતિમાં તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ હવે આ બધી તૈયારી છોડી દઈએ, અથવા તો ક્યારે આ પાસ થવાશે, આમ આમ પોતાની ઉપર ગુસ્સો આવ્યો હોય કે આમ કંઈક ડિપ્રેશન ફીલ થયું હોય, એવો એવો તબક્કો તમારા કરિયરમાં આવેલો? હા, ઘણી વાર કેમ કે હું જીપીએસસીની પ્રાથમિક કસોટીમાં પાસ થઈ જતો, તો પછી મેઇન્સમાં મને જોયું હતું એટલું બધું રિઝલ્ટ ન આવતું, અને સામે પરીક્ષાઓ પણ એટલી બધી ટાઈમસર એટલે નજીકમાં ન હોતી, તો પછી ઘરેથી થોડું પ્રેશર હતું કે જોબ લઈ લેવાની, તો એવું લાગતું હતું કે હવે છોડી દઈએ કે શું. તો પછી પ્રાઇવેટ પણ જોબ ચાલુ રાખી, પણ સાથે સાથે અમુક શું ફ્રેન્ડ સર્કલ હોય તો કે આજે નહીં તો કાલે તો આવશે જ ને પરીક્ષા થોડા સમય પછી, જો એ મહેનત કરતા હોય કે એ લાગી જશે તો પછી આપણે રહી જશે, તો એમને જોઈને કારણે થોડું મેં પ્રાઇવેટ જોબ કરી પણ સાથે ચાલુ રાખ્યું મારું, જે કેમ કે આટલા સમયથી જે રીડિંગ કર્યું હતું એ વેસ્ટ જ જશે, કેમ કે ફરીથી તમે બીજી ફિલ્ડમાં જતા રહો તો એ ફરીથી ઝીરોથી શરૂઆત કરવાનું થશે, તો તમારે થોડો સમય એવો હોય તો સાઈડમાં કોઈ જોબ હોય તો એ ચાલુ કરીને સાથે થોડો 2-3 કલાકનો જે સમય મળે એ વાંચવાનું ચાલુ રાખવું, કેમ કે પરીક્ષાઓ તો 2-3 થોડો સમય લાગે છે, 1-2 વર્ષ લાગે, પણ એના પછી પરીક્ષાઓ તો આવવાની જ છે, તો એમાં પછી તમે જે તમારે પાછળની જે 3-4 વર્ષની મહેનત છે એ મહેનત તમે કન્ટિન્યુઅસલી દરરોજનું 1-2 કલાક ખાલી સમય આપશો ને તો તમારે સારું થતું જશે અને તમારે વધારે રિઝલ્ટ સારું એવું આપશે. મારે આજે જે રેન્ક મળી મને એવું લાગતું મૂકું પાસ થવાશે કે કેમ, પણ મેં સતત રીડિંગ વચ્ચે રાખ્યું, થોડો ઓછો સમય હતું, મારી જોબ ચાલુ હતી તો હું 3-4 કલાક જ આપી શકતો હતો, તો એ ચાલુ રાખ્યું, તો એના કારણે મને આજે ફર્સ્ટ રેન્ક મળ્યો, અને સાથે મને જે સેકન્ડ રેન્કથી એનાથી 7 કે 7.5 માર્ક વધુ માર્ક મળ્યા, તો જે એ લગાવ એ દેખાય છે કે વધારે પ્રિપરેશન કરવાથી તમને વધારે ફળ મળશે, કહેવાનો વધારે માર્ક મળશે, પણ થોડો સમય લાગે છે અમુક ટાઈમે,
પરીક્ષા લેવામાં, પણ તમારે સતત તૈયારી કરવાથી તમારે આગળની બીજી કોઈ, હવે મારે કોઈ મેન્સની પ્રિપરેશન કરવી છે, ક્લાસ 1-2ની પ્રિપરેશન, જો જે મેં પ્રિપરેશન કરેલી એ મને કામ જ લાગવાની છે, એટલે દરેક પરીક્ષાઓનું કામ તો લાગે જ છે, એટલે પ્રિપરેશન. રાઈટ, બરાબર. મતલબ કે વિદ્યાર્થીઓને તમારો એ પ્રકારનો એક સંદેશ છે કે ભાઈ તમે તમારી મહેનતને કન્ટિન્યુટી ચાલુ, એની જે છે એ જાળવો, એને છોડો નહીં. નાસી પાસ થવાની સ્થિતિઓ આવશે જ, બરાબર, તો એનો સામનો કરો, અને અનેક પ્રકારના દબાણો આવશે તો એનોય સામનો કરો, પણ પરીક્ષાની પાછળ જીદથી ચોંટેલા રહેશો તો માત્ર પાસ નહીં થાવ પણ રેન્ક પણ લાવશો. તો દોસ્તો, આ રીતે આજે આપણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનારા ભાઈ શ્રી રાહુલભાઈ સાથે ચર્ચા કરી. અમારો આ ચર્ચાનો ઉદ્દેશ એ જ છે કે આપ સુધી એમની શું પદ્ધતિ રહી છે એને પહોંચાડવાનો છે, એમણે કેવી કેવી સ્થિતિઓનો સામનો કર્યો, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, આ બધું અમે તમને જણાવવા ઈચ્છતા હતા. આપ પણ પરીક્ષામાં સતતપણે લાગેલા રહો અને સારી મહેનત જાળવી રાખો. પોતાની હિંમતને, પોતાના હોંસલાને ક્યારેય ડગમગવા દેતા નહીં, તો ભવિષ્યમાં તમે પણ ખૂબ સારી રેન્ક સાથે પાસ થશો. સમગ્ર વર્લ્ડિંગ બોક્સ પરિવાર અને તમામ સાથીદાર મિત્રો વતી આપ સૌને પણ હાર્દિક શુભકામનાઓ.